स्वामी इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद श्रीरामचंद्र कृपालु भज मन भरण भव भय people.
Thank you.
शास्त्र विचारणे कनिपुणो सद्धर्म संस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण्याकरो राधा कृष्ण पदारविंद भजने नन्दे वंदे रूप सनातनो रघुयुगो श्री जीव गोपाल को श्री जीव गोपाल को हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे श्री राम कथा सप्तम सत्र में आप सर्व श्रोताओं का हार्दिक स्वागत है। गत सत्र में अध्यात्म जगतना विषय में अमुक जे मुख्य मुख्य सिद्धांतों छे एनी आपणे चर्चा करी। ज्यां सुधी व्यक्तिना हृदय में धर्म प्रवेश नहीं करे त्यां सुधी
એ ભક્તિ માર્ગનો અધિકારી નથી. અને ધર્મને પ્રવેશ કરાવવા માટે અધર્મ શરીરથી દૂર રહેવો જરૂરી છે. અને એના માટે ક્યારેક ક્યારેક આહારને કંટ્રોલ કરવો જરૂરી છે, પોતાના ઇન્દ્રિયોને કંટ્રોલ કરવી જરૂરી છે. કારણ કે ઉપદેશામૃતનો પ્રારંભ પ્રસ્તાવના લખતા શ્રીલ પ્રભુપાદજી કહે છે કે આ સંસારની અંદર જો કોઈ વ્યક્તિ ઇન્દ્રિય સંયમ ન કરે, પોતાની ઇન્દ્રિય ઉપર કંટ્રોલ પ્રાપ્ત નહીં કરે, તો આ વ્યક્તિ અધ્યાત્મ જીવનની અંદર કાંઈ પ્રાપ્ત નહીં કરે. આ સંસારમાં કોઈ વ્યક્તિ ભક્ત બનવા ચાહે છે ને, તો એના માટે સૌથી પહેલું પગથિયું જે છે, સૌથી પહેલી સીડી જે છે, એ છે ઇન્દ્રિય સંયમ. રૂપ ગોસ્વામીએ ત્યાં સુધી કહી દીધું, સર્વામ અપિમામ પૃથ્વીમ સશિષ્યા. આ સંસારમાં જે પોતાની ઇન્દ્રિયોને વશમાં કરી લે છે ને, એ વ્યક્તિ સર્વામ અપિમામ પૃથ્વીમ સશિષ્યાત, શિષ્યાતનો અર્થ છે આખા વિશ્વ ઉપર શાસન કરવા માટે યોગ્ય બને છે. જે ઇન્દ્રિય ઉપર શાસન કરી શકે એ આખા વિશ્વ ઉપર શાસન કરી શકે. એટલા માટે ઇન્દ્રિય સંયમ એ ભક્તિનું પહેલું પગથિયું છે. કોઈ યોગ્ય ગુરુના માર્ગદર્શન નીચે રહી અને વ્યક્તિ આ ભક્તિ યોગનો અભ્યાસ કરે તો ધીરે 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 ભગવાનના પ્રેમની અને ભગવાનની ભક્તિની જે મધુરતા છે, જે માધુર્ય છે, એનો એ વ્યક્તિ અનુભવ કરી શકે. કારણ કે ભક્તિની અંદર જેટલી મધુરતા છે એટલી મધુરતા બીજે ક્યાંય નથી. એટલે રૂપ ગોસ્વામીએ પોતાના ગ્રંથનું નામ રાખ્યું છે ભક્તિ રસામૃત સિંધુ. ભક્તિ જે છે એ રસ અને અમૃત તત્વ જે છે એનો સમુદ્ર છે. કોઈ એક બિંદુ તે આસ્વાદન કરી લે, એક બિંદુ, તો એ વ્યક્તિ આ સંસારને ભૂલી જાય છે. તો વિચાર કરો કે જે વ્યક્તિને એ આખો સમુદ્ર પ્રાપ્ત થયો હોય, એ વ્યક્તિને કેટલો આનંદ પ્રાપ્ત થતો હશે. ભક્તિ વાસ્તવમાં જીવને સુખ આપે છે, પણ ઘણીવાર આપણને એવું લાગે કે ભક્તિમાં કાંઈ જામતી નથી, બહુ મજા નથી આવતી. ભજન આ સંસારમાં બધા લોકો કરે છે, દુનિયામાં એવો એકય માણસ નથી જે ભક્તિ ન કરતો હોય. બધા જ ભજન કરે છે. કેમ? કારણ કે બધા જ આનંદ અને સુખને ચાહે છે. આનંદ અને સુખ એ તો ભક્તિ છે, પણ એ ભક્તિની વિધિ ખબર નથી, એની પ્રોસેસ ખબર નથી. એટલા માટે વ્યક્તિ એનું પૂર્ણ આસ્વાદન કરી શકતો નથી. અને વારંવાર પ્રયાસ કરવા છતાં ક્યારેક ક્યારેક પ્રયાસ છોડી દે છે. એક બહુ સુંદર વાત કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે, ભક્તિમાં સુખ આનંદ કેમ નથી મળતો, એનું કારણ આપે છે. એ કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ. સંસારમાં લોકો ભક્તિ કરે છે, પણ ભક્તિની સાથે સાથે ઇન્દ્રિયોનું સુખ તે જોઈએ છે. કોઈ વ્યક્તિ એવું નથી ચાહતો કે જો મને ભગવાન મળી જાય તો આખા સંસારનો હું ત્યાગ કરી શકું. વિચાર નથી આપણો, કારણ કે આપણે તો એવી ભક્તિ ચાહીએ છીએ કે ભજનય થવું જોઈએ અને જીવનની બધી ફેસિલિટી મળવી જોઈએ. એર કન્ડિશન હોવું જોઈએ ઘરે, ફોર વ્હીલ ગાડીઓ હોવી જોઈએ, બેંકમાં બેલેન્સ હોવું જોઈએ, હે ને? ભૌતિક સુખ જેટલા છે એ બધા હોવા જોઈએ, અને પછી કદાચ તમે એમ કહો કે માળા પકડો તો કદાચ અમે વિચારશું. હજી કૃષ્ણ કહે આમી ભજે માગે વિષય સુખ,
ભગવાન કે મારું ભજન કરવું છે અને માયાનું સુખ જોતું છે, આ કેવી રીતે સંભવ છે? કારણ કે ભક્તિ અને ભગવાન એ સૂર્યની સમાન છે. કૃષ્ણ હય સૂર્ય સમ, માયા હય અંધકાર, અને માયા જે છે ને એ અંધકાર છે. હવે તમે સૂર્યને માયાને બે ને ભેગા કરો, અંધારાને સૂર્યને ભેગું કરવાની ટ્રાય કરો, આ ક્યારે સંભવ છે? કારણ કે તમે જ્યાં સૂર્યને લઈને જશો ત્યાં અજવાળું થઈ જશે. એમ જ્યાં તમે હરિ નામ કૃષ્ણ કથા લેશો માયા તરત નષ્ટ થઈ જાય. જ્યારે કોઈ વ્યક્તિ ભગવાનની કથા સાંભળે ને ત્યારે એ માયાથી મુક્ત હોય, જ્યારે એ ભગવાનનું નામ પોતાની જીવવા ઉપર લે ત્યારે એ માયાથી મુક્ત હોય. પણ એક પ્રશ્ન થાય તો એ માયા આપણને પકડી હું કેમ લેશ પાછી? કારણ કે આ કામ આપણે સતત કરતા નથી. નવધા ભક્તિના જે અંગો છે ને એનું પૂર્ણ ફળ ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે વ્યક્તિ એનું સતત અનુશીલન કરે. માનો સામાન્ય સંસારમાં જે લોકો છે એ દિવસમાં એક બે વાર ભગવાનનું નામ કદાચ લેતા હોય, તો કોઈ બોલાવે અથવા ભગવાનના મંદિરની સામે જઈને રામ કૃષ્ણ બોલતા હોય એક વાર. જે ભક્તો છે એની લિમિટ 16 માળાની છે. ભાઈ દીક્ષા લીધી છે, આચાર્યોએ નિયમ આપ્યા છે, એટલા માટે 16 માળા જપ કરી લો બસ. જેવી 16 માળા થઈ ગઈ, માળા પછી ખીલી ટીંગાડતી અને માળા ટીંગડી ગઈ. આપણી આ એક ભક્તિનો પ્રકાર છે આપણો. 16 માળા થઈ ગઈ પૂરું, અને પછી જેવી માળા આપણે મૂકી દઈએ છીએ આપણા મનમાંથી કૃષ્ણ નીકળી જાય છે. કૃષ્ણનું સ્મરણ ચિંતન, ભગવદ્ કથાઓનું સ્મરણ ચિંતન, આ બધું ગાયબ થઈ જાય. અને જેવા ઓફિસની અંદર કામની અંદર જેને બેસીએ અને કામ જે છે ને એ આપણા મનમાં આપણા હૃદયમાં સ્થાન લઈ લે છે. એટલા માટે તૃપક તૃપક ભજન કરવાના કારણે જે શાસ્ત્રોમાં લખ્યું છે એ પ્રમાણે આપણને અનુભૂતિ થતી નથી. કારણ કે ગીતામાં કૃષ્ણ કહે છે સતતમ કીર્તયંતો મામ, ત્યાંય ભગવાને કીધું સતત કરવું જોઈએ, ટુકડે ટુકડે નહીં. એ ખોટું નથી, સાધક જ્યારે શરૂઆતની સ્થિતિમાં હોય તો ટુકડે ટુકડે કરે, પણ એ ટુકડે ટુકડે કરવાનો અર્થ શું છે? શિલ પ્રભુપાદજી કહે છે કે 16 માળા એ મિનિમમ છે, ઓછામાં ઓછી, વધારેમાં વધારે તો વ્યક્તિએ 24 કલાક ભગવાનનું સ્મરણ કરવું જોઈએ સતત. કારણ કે ફળ ક્યારે મળશે? શ્રીમદ ભાગવતના પ્રારંભમાં તમે જુઓ, પરીક્ષિત મહારાજ ગંગા તટ ઉપર કથા શ્રવણ કરવા બેઠા, પણ એની કથા આપણી જેવી નહોતી. આજ 2.5 કલાક હાલે, પછી કાલ 2.5 કલાક હાલે, પછી પાછી 2.5 કલાક હાલે, સતત. એક વાર પરીક્ષિત મહારાજ ગંગા તટ ઉપર બેઠા તો બેઠા, જ્યાં સુધી એનો આત્મા ભગવાનના ધામમાં ન વયો ગયો એ શરીર ત્યાંથી હલ્યું નહીં. કેવળ 7 દિવસની અંદર ભગવાનની કથા સાંભળીને ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધા. એ જ કથા કળિયુગમાં આપણે હજારો વાર સાંભળીએ છીએ, છતાં આપણી હૃદય ગ્રંથિઓ છૂટતી નથી. કારણ કે આપણે અધ્યાત્મના સંપર્કમાં, માનો ક્યારેક ક્યારેક કથાઓના માધ્યમથી અથવા પ્રવચનોમાં જાતા હોય તો કલાક 2 કલાક અઠવાડિયામાં આપણને ભક્તિ મળે છે, અને બાકીના સમય, બાકીનો આપણો જેટલો સમય છે એ બધો યા તો બિઝનેસમાં, પરિવારમાં, આ ભૌતિક જગત પાછળ વિતાવીએ છીએ. અને એનું પરિણામ શું આવે છે જાણો છો? હવે જે કામ વધારે કર્યું હશે મન તો એમ જ લાગેલું રહેશે ને, એટલા માટે આ સંસાર છૂટતો નથી અને ભક્તિ અંદર બેસતી નથી. અને સાધકની હાલત થઈ જાય છે ધોબીના કૂતરા જેવી, નહીં ઘરનો, નહીં ઘાટનો, નહીં ભગવાનનો, નહીં માયાનો, ત્રિશંકુની જેમ વચ્ચે લટકે છે, કેણપા જાઓ. એટલે ભગવાન કહે છે મહત્તમ જીવો આ વસ્તુમાં ફસાયેલા છે, ભક્તિ કરવી છે અને ભોગવી જોઈ છે. તો આ કેવું છે? ભગવાન કહે છે અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ છે. આ સૌથી મોટો મૂર્ખ વ્યક્તિ છે કે જે અમૃતને ત્યાગ કરી અને ઝેરનો પ્યાલો ઉઠાવે છે.
તમારી સામે બે ચોઈસ હોય, એક બાજુ અમૃત હોય અને એક બાજુ વિષ હોય, તો તમે કયું ઉઠાવશો? આપણી સમજ થી પરે છે આ વાત, જવા દેવાનું. આપણે બીજું ઉદાહરણ આપીએ. અહીંયા બે ટેબલ રાખવામાં આવે, એક ટેબલ ઉપર ફર્સ્ટ ક્લાસ કાજુ બદામ અંજીરનું જ્યુસ હોય અને એક ગ્લાસમાં લીમડાનો રસ હોય, તો આપણે કયું ચોઈસ કરશું? સ્વાભાવિક છે, લોકો જ્યુસ મધુરતા જે છે એ ચોઈસ કરશે, કારણ કે જો આપણને અમૃતનો અનુભવ નથી અને ઝેરનો નથી. કદાચ હું ઉદાહરણ આપી દઉં તો એ તો ભાઈ હશે કઈ, બેમાંથી કઈ વસ્તુ આપણે નથી આમાં એની અનુભૂતિ નથી ને, પણ જ્યુસનો અનુભવ છે અને લીમડાનો છે. તો સ્વાભાવિક છે, જે મધુર વસ્તુ છે એને વ્યક્તિ ચોઈસ કરે. પણ માની લો કે એ જ્યુસના બધા ગ્લાસ અહીં એમના ભરેલા પડ્યા રહે અને લીમડાના ગ્લાસ ખૂટે, તો બુદ્ધિમાન માણસ તો એમ કહે છે ને કે મૂર્ખ વ્યક્તિ છે. મધુર રસને છોડી અને કડવો રસ પસંદ કરે છે તો એ મૂર્ખ છે ને. તો વિચાર કરો, આપણે બધા જાણીએ છીએ કે એક દિવસ આ સંસારથી આપણે નીકળી જવાના છીએ, અહીંયા કાયમ નથી રહેવાના. આ બધી વસ્તુ નશ્વર છે, આ જગતની અંદર ભલે દેખાય છે સત્ય છે પણ નશ્વર છે, એક દિવસ નાશ થઈ જશે. અને છતાં આપણે કરીએ શું? આપણી પાસે બે ચોઈસ છે, એક ભૌતિક જગત છે અને એક બાજુ ભગવાન છે. છતાં સંસારના મહત્તમ જીવ ભગવાનને છોડી અને ભૌતિક જગતની ચોઈસ કરે છે, આ મૂર્ખતા છે. કોઈ બુદ્ધિશાળી માણસ વિચારશે કે આ ભૌતિક જગતનું સુખ કેટલા દિવસ રહેશે? જેટલા દિવસ આપણે જીવશું, 50 વર્ષ 60 વર્ષ અને પછી ભૌતિક જગતનું સુખ ખતમ, આપણું શરીર ખતમ, શરીર જેવું ખતમ થઈ ગયું, ભૌતિક જગત સાથે બધો સંબંધ ખતમ, બધા સુખ ખતમ. પણ એક એવો સનાતન ઓપ્શન આપણી પાસે છે કે જેમાં સુખ નિરંતર નીકળે છે, જેમાં આનંદ નિરંતર પ્રગટ થાય છે, અને એ છે ભગવાન. સુખ એમાં છે, છતાં સંસારમાં લોકો ભગવાનને છોડી અને માયાની ચોઈસ કરે છે. ભગવાન કે આ મૂર્ખતા છે. તમને એવું કહેવામાં આવે કે આ બાજુ એક રૂમ છે અને એ રૂમની અંદર 100 કરોડ રૂપિયા છે, અને આ બાજુ એક રૂમ છે પણ એમાં એવી સુવિધા છે તમારે જેટલા જોતા હોય એટલા નીકળ્યા જ કરે, એમાં ક્યારેય ખૂટે જ નહીં, તમે કઈ રૂમ ચોઈસ કરશો? આમાં તમને ખબર પડવી જોઈએ, આમથી સરળ ઉદાહરણ શાસ્ત્રમાં આવે નહીં બીજું કાંઈ, કારણ કે માણસ છેલ્લે પૈસાની ભાષા સમજે. જાજા પડે 1 કરોડ રૂપિયા છે એમ સમજો, શું ચોઈસ કરશો? એકાદો જવાબ મળે. આ બાજુ રૂમ ચોઈસ કરશો? હા. તો ઈ બાજુની જે રૂમ છે ને, ઈ ભગવાન છે. એમાંથી જેટલું સુખ જ્યારે જોતું હોય, જેટલો આનંદ જેટલી માત્રામાં જોતો હોય, તમે એમાંથી લઈ શકો. ભગવાનની કથા રાત દિવસ ચિંતન કર્યા કરો, આનંદ તમારા હૃદયમાંથી નીકળતો જ રહે. આ ઈ દુકાન છે આ બાજુ વાળો, અને આ ભૌતિક જગત છે. ભગવાન કહે છે, અમૃત છાડી વિષ માગે એ બડો મૂર્ખ. આ મૂર્ખ વ્યક્તિ છે જે મને છોડી અને આ સંસારમાં માયાની ચોઈસ કરે છે, જે માયાને પોતાની માને છે. તો બધા સાધકને વિચારે તો આમ આપણે કરવું શું? સતત ભજન આપણી થાય એમ નથી, માયા આપણે છોડી શકાય એમ નથી, અને ભગવાન આપણે જોતા છે. એનો અર્થ એ છે, ભલે ત્રુટક વજન થાય પણ એ ભક્તિમાં લાગેલા રહેવાથી ભગવાન એ જીવ ઉપર કૃપા કરે છે. અને આ સંસારની અંદર એ વ્યક્તિને જેની જરૂર નથી ને, એ વસ્તુથી એને દૂર કરી દે છે. તમે વિચારો, ઘણીવાર લોકો આ પ્રશ્ન કરે છે કે પ્રભુ તમે કહો છો કૃષ્ણની ભક્તિ કરવી જોઈએ, પણ આ સંસારમાં જોયું છે કૃષ્ણના જેટલા ભક્તો છે અને બધા મોટા ભાગે કંગાળ જ હોય છે, એની પાસે પૈસા રહેતા નથી, અને હોય તો એ વયા જાય, એટલે લોકો કૃષ્ણની ભક્તિ કરતા નથી. કારણ કે કૃષ્ણનો ભક્ત ગરીબ થઈ જાય,
એ ગરીબ શું કામ થાય જાણો છો? કારણ કે આ સંસારમાં ધીરે ધીરે માયાથી એનો સંબંધ છૂટી જાય છે, એક કારણ. બીજું, ભગવાન વામન જ્યારે બલિ મહારાજ સામે પ્રકટ થયા ત્યારે સ્વયં ભગવાન કહે છે કે આ સંસારની અંદર હું જેની ઉપર કૃપા કરું ને એનું બધું ધન લઈ લઉં છું, અને જ્યારે એનું બધું જ હું હરણ કરી લઉં અને છતાં એની મતિ જો મારામાં લાગેલી રહે તો એ ભક્ત આ સંસારમાં સૌથી મોટા યશની પ્રાપ્તિ કરે છે. જેમ કે બલિ મહારાજ, લોકોને એ કથા ખબર છે કે બલિનું ભગવાને બધું લઈ લીધું, પણ સાથે એ કથાએ જાણવી જોઈએ ને કે ભગવાન સ્વયં બલિના દ્વારપાળ બનીને આજે તે સુતલ લોકની અંદર ઊભા છે. વિચાર કરો, અનંત કોટી બ્રહ્માંડના સ્વામી છે અને એ બલિના દ્વારપાળ બન્યા છે, વોચમેન છે. એમ આપણો ગમે એવો પ્રિય સગો હોય ને તો એ આપણો વોચમેન ન થાય, ભગવાન વોચમેન બનીને ઊભા રહ્યા છે. છતાં આ કથાઓ આપણને પ્રેરણા આપે છે કે જીવનમાં આપણે બહુ બધી વસ્તુ ચોઈસ કરીએ છીએ, પણ હકીકતની અંદર વર્ણ કરવા જેવી વસ્તુ, ચોઈસ કરવા જેવી કોઈ વસ્તુ હોય તો એ ભગવાન છે. એક માત્ર આ સંસારમાં ભગવાનની ચોઈસ કરવા જેવી છે. ભગવાન આ સંસારની અંદર જ્યારે કોઈની પાસેથી ધન લઈ લે છે ને તો એ જ ભગવાનની એની ઉપર સૌથી મોટી કૃપા છે. પણ આ કોણ સમજી શકે? જેના હૃદયમાં ભક્તિ હોય. નહીતર તો ઓલાને એમ થાય જો બહુ ભજનનો દીકરો થયો તો ગયો ને, આપણા કાઠિયાવાડી ભાષા છે. ઘણી વાર આપણા સમાજના લોકો એવું કહેતા હોય જયારે બહુ પૈસાવાળા થાય ને તો આપણે એના ઘરે જઈએ એટલે એ શું કે ખબર, ભગવાનની અમારી ઉપર બહુ કૃપા છે, જો ને કેટલું અમને પ્રાપ્ત થયું છે. આ ભગવાનની નહીં માયાની કૃપા છે, થોડું તત્વથી વિચાર કરો. કારણ કે ભગવાને તો ભાગવતના અષ્ટમ સ્કંદમાં કહી દીધું કે હું જેની ઉપર કૃપા કરું એને કોઈ દી ધન આપતો નથી, ભગવાન નથી આપતા. કારણ કે ભગવાન જાણે છે કે મારા ભક્તને શું જરૂર છે, એના ભક્તને જે જરૂર હોય ને એ જ ભગવાન એને આપે છે. માનો ભગવાનને ખબર છે કે આ મારો ભક્ત છે, જો હું એને પૈસા આપીશ તો એ પાપ કરશે, એટલે ભગવાન એને કોઈથી ધન નહીં આપે. કારણ કે ભગવાન એની કેપેસિટી જાણતા હોય કે ક્યાં સુધી હાલે એમ છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો સ્વભાવ એવો છે જે એના ભક્તને જે જરૂર છે એ આપે છે, એ માગે ન આપે. આપણે કથા પહેલા સાંભળી, નારદજીને રૂપ જોતું હતું પણ ભગવાનને ખબર હતી કે નારદના લગ્ન કરાવાય નહીં, નારદનું આમાં કલ્યાણ નથી, નો આપો રૂપ ભગવાને. કૃષ્ણ પોતાની બુદ્ધિથી વિચાર કરીને આપે છે કે આમાં મારા ભક્તનું હિત છે કે અહિત છે. અને જ્યારે આ સંસારમાં અન્ય કોઈ દેવી દેવતા પાસે તમે જઈને માગો, એ દેવી દેવતા તમારા હિતનો વિચાર નહીં કરે કે આમાં મારો ભગત સુખી થશે કે દુઃખી થાય. આપી દેહ તથાસ્તુ, તરત સુખ કે દુઃખ તમે ભોગવો. રાવણને વરદાન આપી દીધું બ્રહ્માજીએ અને પરિણામ શું નીકળ્યું? ભગવાન રામે એને મારી નાખ્યો, છતાં બ્રહ્માજી કે શિવજી કહેવાનો આવ્યા કે પ્રભુ આ મારો ભગત હતો, આને હું કેમ માર્યો હતો? નથી. વિચાર કરો, ભાગવતની અંદર સુંદર પ્રસંગ છે. નંદ મહારાજ એની અનેક પેઢીઓથી ઇન્દ્રની પૂજા કરતા હતા, વર્ષો નહીં પેઢીઓ હોય કે ઇન્દ્રની પૂજા કરતા કરતા ખાલી એક વાર કૃષ્ણએ કીધું કે તમે ઇન્દ્રની પૂજા છોડી ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરો. કૃષ્ણની વાત સાંભળી નંદ મહારાજે ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરી, અને આ વાત જ્યારે ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રએ સાવર્તક મેઘ નામની વર્ષા કરી, જે પ્રલય સમયે જે વરસાદ વરસે એ પ્રલય મેઘને આદેશ આપ્યો કે તમે જાઓ અને 84 કોશ વ્રજને ડૂબાડી દો. કથા બધા તમે જાણો છો, પણ આનો સાર એ સમજવાનો છે કે ઇન્દ્રએ જે વરસાદ કર્યો એ માત્ર 84 કોશ બ્રજની અંદર. 84 કોશ બહાર એક સાતો નહીં, એનો અર્થ જેણે ઇન્દ્રની ભક્તિ કરી એને જ મરવાનો વારો આવ્યો ને. જે નહોતા કરતા બહાર આરામથી ફરતા હતા એને કોઈ વરસાદ નહીં. બ્રજવાસીઓએ ઇન્દ્રની પૂજા કરી તો ઇન્દ્રએ એને મારવાનો પ્રયાસ કર્યો. આ દેવી દેવતાઓનો સ્વભાવ છે.
તમે એની ગમે એટલી ભક્તિ કરો, પણ એક વાર જો ભૂલ કરો કુળ સહિત તમારો નાશ કરી નાખે. પણ તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણએ ક્યારેય પોતાના ભક્તને દુઃખી કર્યા હોય, અથવા ભગવાન શ્રી કૃષ્ણના ભક્તને આ સંસારની અંદર કોઈ દુઃખ આપી એક્યું હોય? હિરણ્યકશિપુએ પ્રહલાદને મારવાના કેટલા પ્રયાસ કર્યા, એ કઈ પ્રયાસ સફળ હતો? આ ભગવાનની ભક્તિ અને એની કૃપાનો આ પ્રભાવ છે. એટલા માટે આવી કથાઓ દ્વારા ભગવાનના સ્વભાવની આપણને ખબર પડે છે કે ભગવાન એના ભક્તને કેટલો પ્રેમ કરે છે. ગત સત્રમાં આપણે શ્રવણ કર્યા અહલ્યાના વિષયમાં. વિચાર કરો, વ્યભિચારનું પાપ કરવા વાળી સ્ત્રી જે ઋષિ પત્ની છે, પણ છતાં ભગવાનનું નામ સ્મરણ કરવાના કારણે એટલી પરમ પવિત્ર થઈ કે એ અહલ્યાને દર્શન કરવા ક્યાંય જવું ન પડ્યું, સ્વયં ભગવાન રામ એને ત્યાં ઉપસ્થિત થઈ ગયા. પ્રભુપાદજીના ગુરુ મહારાજ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે આ સંસારની અંદર તમે ભજન એવું કરો, ભક્તિ એવી કરો કે ભગવાનને તમારી સામે આવવાનું મન થાય. આપણે ભગવાનને જોવાની જરૂર નથી, કાર્ય એવું કરો કે ભગવાન આપણી સામે આવીને ઉપસ્થિત થાય. અહલ્યાએ એવું સ્મરણ કર્યું ભગવાનનો, તૂટક તૂટક નહીં, આપણી જેમ હપ્તાવાળો નહીં, પણ એમ લોનના હપ્તા ભરતા હોય ને એમ માળા કરતા હોય. સોળ આજ થઈ ગઈ, સોળ કાલે કરશો, બીજી સોળ પછી કરશો, દિવસ દિવસની ગણતરીઓમાં ચાલતા હોય. ભજન છે એની આગળ ભગવાને એક શબ્દ આપ્યો છે સતતમ, અને સતત કરવાથી આ જે ભક્તિના અંગો છે ને એ પૂર્ણ ફળ પ્રદાન કરે છે. એટલા માટે ભગવાન બહુ ધ્યાન રાખે છે કે એનો ભક્ત જે ચાહે છે એ નહીં, પણ એને જે હિત કરે, એને જે લાભ હોય એ ભગવાન આપે છે. એટલા માટે કૃષ્ણના ભક્તોની સ્થિતિ થોડીક વિચિત્ર હોય છે દુનિયાવાળા માટે, બાકી એને તો ભક્તિમાં આનંદ જ હોય. તો તમે કહેશો ભાઈ તમારા ભગવાનના ભક્તોમાં તમે તો વખાણ જ કરશો. હવે એક વાત તમે સાંભળો કે જો નરસિંહ મહેતાને કંઈક દુઃખ હોત જીવનમાં, અથવા એને કંઈક કષ્ટ હોત, તો એ માળા મૂકીને ધંધો કરવાનો વયા જાય? માણા દુઃખ સહને કેટલા દીકરા? આપણે જયારે કથાઓ કરતા હોય ત્યારે આપણે વાત કરીએ ભાઈ નરસિંહ મહેતાને બહુ દુઃખ પડ્યું, પણ નરસિંહ મહેતાને જેને પૂછો તમને દુઃખ છે કે નથી? આપણે કહીએ મીરાબાઈને બહુ દુઃખ, પણ મીરાને તો જેને પૂછો ભાઈ તમારે દુઃખ છે કે નથી? અને જો એમ દુઃખ હોત તો માળા મૂકીને ધંધે ન લાગી ગયા હોત, પણ આવું એને કર્યું નહીં. કારણ કે સાચો સુખ અને સાચો આનંદ ભગવાનની ભક્તિમાં છે. ઘણા વિચાર કરે પણ નકરી ભક્તિ કરી જેમ થયું, હું બધું થઈ ગયું, બાકી હું જુઈ ગયો. આપણે ખાલી એક છોકરો અને એક છોકરીના વિવાહ કરવા હોય ને, આખું જીવન રળીને માંડ માંડ કાંઠે આવીને ત્યારે આ પૂરું થાય એક વાર. અને નરસિંહ મહેતાએ ખાલી ભજન કર્યું, હવે એના દીકરીના એના દીકરાના જે વિવાહ થયા છે એ સુરતમાં આગ નહીં, પણ આખા ભારતમાં એ કોઈ એવો વ્યક્તિ જઈ કરી શકે? સંભવ નથી, પણ ભક્તિથી બધું સંભવ છે. આવું જયારે આપણે કહીએ ત્યારે લોકો એમ કે એ તો નરસિંહ મહેતાની વાત છે, એને ત્યાં ભગવાન આવે, આપણે ત્યાં થોડા આવે, પણ હું કામ ન આવે એ વિચાર કરો. વાંક ભગવાનમાં છે, ભક્તિમાં છે, ફોલ્ટ છે ક્યાં? આપણામાં છે. નરસિંહ મહેતા ત્યાં જાય અને આપણે ત્યાં ન આવે, ભાઈ હું કામ આવે? આપણું ભજન જો એ લાયકાતનું હોય તો આવે, ફોલ્ટ આપણી બાજુથી છે, એની બાજુથી બધું પરફેક્ટ છે. કારણ કે આપણી આ બુદ્ધિએ આપણને એવા ભ્રમિત કર્યા છે આ સંસારમાં, એટલે તો અમૃત છોડી અને વિષની ચોઈસ કરીએ છીએ, આપણે ઝેરને પસંદ કરીએ છીએ. પણ ભગવાન કહે છે ભલે આવી પરિસ્થિતિ હોય, પણ છતાં કોઈ વ્યક્તિ જો મારું નામ લે છે, મારી ભક્તિમાં લાગવાનો સંકલ્પ કરશે, ભજન કરવાનો થોડોક પ્રારંભ કરશે, તો આમી વિદ્ય સે મૂર્ખ, ભગવાન કે ઈ મૂર્ખ છે, હું તો જાણકાર છું, હું એને એ વિષનો પ્યાલો ઉઠાવવા દઈશ નહીં. તેમ
ગમે એટલી મહેનત કરો ભગવાન તમને પૈસા જ ન આપે પછી પાપ કરો ક્યાં જાય? કારણ કે પાપ કરવા હાટું પૈસા જોઈએ. માનો તમારે દારૂ પીવું છે, મફત આવે? તમારે વ્યભિચાર કરવો છે, મફત થાય? કંગાળ હોય, ગર્લફ્રેન્ડ હોય, ન હોય, સીધી વાત છે ભાઈ. પાપ કરવા માટે પૈસા જોઈએ. અને ભાગવત સિદ્ધાંત અનુસાર અર્થ અનર્થ છે મૂલનમ. અર્થ જે છે સંપત્તિ, ઈ જ પાપનું મૂળ છે. જુગાર રમવો ચાલો, મફત રમાડે તો તમારી પાસે કઈ હોય જ નહીં, તમને કોણ રમાડે? પાપ માટે સંપત્તિ જરૂર પડે છે. એટલા માટે ભગવાન કહે છે, આમી વિજ્ઞ સેઈ મૂર્ખ, વિષય કેને દીવ, એને હું આ સંસારના ભોગ આપું કેવી રીતે જે મારું ભજન કરે છે? અને ઘણા લોકો ભક્તિમાં, એટલે આપણે ભક્તિમાં જાવ ને કે આપણું કંઈ સારું થઈ જાય આ લેમમાં ન રહેતા, કે આપણે માળા કરશું પૈસાવાળા થઈ જાવું, આવું ભક્તિમાં કાંઈ છે જ નહીં. ભક્તિ એટલે એક સીધી વસ્તુ છે, ભગવાનની પ્રેમમય સેવા. ભગવાનને જો તમે તમારી ભક્તિ દ્વારા પ્રસન્ન કરવા ચાહતા હોવ તો આ ભક્તિ માર્ગ ઠીક છે. તમારા આત્માનું કલ્યાણ ચાહો છો તો ભક્તિ માર્ગ ઠીક છે. બાકી તમને હું ભક્તિ કરું મારા દુઃખ વયા જાય, ઈ હાટું થઈને ભજન કરતા નહીં કેમ થાહે નહીં, અને ઉલટાનો તમારો વિશ્વાસ ભગવાન ઉપરથી ઉઠી જાય. ભગવાન પોતાના ભક્તને ક્યારેય વિષયનું દાન કરતા નથી, ભોગ ક્યારેય આપતા નથી. તો શું કરે છે? સ્વચરણામૃત દિયા વિષય ભૂલાયા. ભગવાન કે એને હું મારા ચરણનું અમૃત આપું છું, મારી કથા, મારું નામ. અને એકવાર જેને મારી કથામાં રુચિ લાગે, મારા નામમાં રુચિ લાગે, સ્વચરણામૃત દિયા વિષય ભૂલાયા, અને જ્યારે એને મારામાં રુચિ લાગી જાય ને, પછી એને આ સંસારના બધા વિષયો ફીકા લાગવા માંડે છે, રસ વગેરેના. આ જગત એના માટે રસથી નિરસ થઈ જાય છે. આ ભગવાનની કૃપા છે, આ ભગવાનનો સ્વભાવ છે. સ્વામીજી પોતાના મનને એક સુંદર શિક્ષા આપતા કહે છે, હે મન, આવા દયાળુ કૃપાળુ અકારણ કરુણા વરુણાલય ભગવાનની ભક્તિને છોડી અને સુકામાં સંસારની કપટ જંજાલમાં ફસાવા માટે તું જા છો? આચાર્યો છે ને આ સંસારમાં બીજાને ક્યારેય નથી કહેતા. જો ભક્તિ સિદ્ધાંત મહારાજે તે એક ભજન લખ્યું તો એમણે કીધું, દુષ્ટ મન તુમી કિસેર વૈષ્ણવ, હે મારા મન તું કેટલું દુષ્ટ છો અને છતાં તું આ સંસારમાં પોતાને વૈષ્ણવ કહે છો. આ ભક્તિ સિદ્ધાંત મહારાજના શબ્દો છે, આ આચાર્યોના ભાવ છે. અને આપણે ક્યારેક ક્યારેક અઠવાડિયે એકવાર 64 માળા થઈ ગયો હોય ને તો આપણે હું સમજીએ, સુરતમાં જેટલા ભક્તો છે બધા કરતા હારી ભક્તિ હું જ કરું છું, બીજાને ક્યાં આવડે છે કાંઈ કરતા? બીજાને ભાવતું જ નથી ભજન. તુલસીદાસજી પોતાના મનને કહે છે, હે મન, આ બધી જંજાળ છોડ અને ભગવાનના ભજનમાં લાગ, ભક્તિ કર. કપટથી કાંઈ પ્રાપ્ત નહીં થાય, પ્રપંચ કરવાથી સંસારમાં કાંઈ મળશે નહીં. અને આ રીતે સુંદર પ્રાર્થના દ્વારા અહલ્યા પ્રસંગને સમાપન કરે છે. અહલ્યાનો ઉદ્ધાર કરવાના કારણે ભગવાન શ્રી રામનું એક નામ થયું પતિત પાવન. પતિત જીવોના ઉદ્ધાર કરવા વાળા ભગવાન પતિત પાવન થયા. કારણ કે અહલ્યાથી પતિત આ સંસારમાં કોઈ હશે નહીં, અને ભગવાનથી વધારે પાવન કરવા વાળો આ સંસારમાં કોઈ નથી. એક સૌથી પતિ અને એક સૌથી પવિત્ર, અને આ બેનું જ્યારે મિલન થાય તો એ તો સંભવ જ છે કે પતિતનો ઉદ્ધાર નિશ્ચિત થવાનો છે. ચૈતન્ય મહાપ્રભુના પાર્ષદો ક્યારેક ક્યારેક મહાપ્રભુને કહેતા કે પ્રભુ તમારું એક નામ પતિત પાવન છે. જે ભક્ત હોય ને, શુદ્ધ ભક્ત, એ ભગવાનને ચેલેન્જ કરે છે કે તમારું એક નામ પતિત પાવન છે અને આ સંસારનો સૌથી પતિત વ્યક્તિ હું છું. વૈષ્ણવો પોતાને અધમ માને છે, સૌથી પતિત હું છું અને મારો જો ઉદ્ધાર કરો તો હું માનું કે તમારું નામ પતિત પાવન સત્ય છે. અહલ્યાનો ઉદ્ધાર કરીને તમે શાસ્ત્રોમાં નામ લખાવી દીધા,
પણ મારી જેવા કપટીનો ઉદ્ધાર કરો તો હું સમજું કે તમારું પતિત પાવન નામ યથાર્થ છે. આવી લાલસામય પ્રાર્થનાઓ ભગવાનને કરવી જોઈએ. મંદિરોમાં જ્યારે જઈએ છીએ ને, ભગવાનના અર્ચા વિગ્રહની સામે દંડવત પ્રણામ કરીને પ્રભુને કહેવું જોઈએ કે પ્રભુ, શાસ્ત્રોમાં તો તમે તમારું પતિત પાવન નામ સિદ્ધ કર્યું છે, તો આ કળિયુગમાં મારી જેવા એક જીવનો ઉદ્ધાર કરવામાં તમને વાંધો હું છે? જો તમે પતિતોનો ઉદ્ધાર કરવા વાળા હોય તો મારી બાજુ નજર કરો, મારાથી મોટો પતિત આ સંસારમાં કોઈ નથી. આવી લાલસામય પ્રાર્થનાઓ જ્યારે ભગવાનને કરવામાં આવે ને, ત્યારે ભગવાન કૃપા કરે છે. પણ આપણે તો મંદિરમાં જઈને એ ફર્સ્ટ ક્લાસ એટીકેટીમાં ભગવાન સામે દંડવતઈ કરવા હોય તો કરવી હે, અને પ્રાર્થના તો નીકળે જ નહીં. કેમ? આપણે ક્યાંય ક્યાં જરૂર છે? આપણે બધું પરિપૂર્ણ છે. પ્રાર્થના કેમ કરવી જોઈએ ભગવાનને, એ કે આપણને ખબર નથી. જીવનું એક સૌથી મોટું શસ્ત્ર છે પ્રાર્થના. ભગવાનની સામે જઈ અને ભગવાનને પ્રાર્થના કરવા સિવાય આ સંસારમાં જીવ બીજું કાંઈ કરીએ કેમ? આ પ્રાર્થના જ આપણું બળ છે, અને એ આપણે કરતા નથી. ભગવાનને જ કહો તો ખરા એકવાર સામે કે તમે નામ પતિત પાવન લીધું છે, પણ હજી હું તો પાવન થવાનો બાકી છું, એટલે તમારું આ પતિત પાવન નામ જે છે યથાર્થ નથી. ત્યારે ભગવાનને વિચાર આવશે, મારા નામ ઉપર કલંક લાગ્યું છે, મારા નામને લોકો ખોટો સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે. અને બની શકે ભગવાન આપણી ઉપર કૃપા કરે, એક દ્રષ્ટિ જો એની ખરી. કાલે હલ્યાએ કીધું ને, રાજીવ લોચન, ભગવાનના એ નેત્ર જેની ઉપર પડે ને એને કૃપા પ્રાપ્ત થાય છે, એને ભક્તિ પ્રાપ્ત થાય છે. પણ છતાં ગ્રંથોની અંદર પતિત પાવન નામથી ભગવાન પ્રસિદ્ધ થયા. અહલ્યાનો ઉદ્ધાર કરી ભગવાન રામ, લક્ષ્મણજી અને વિશ્વામિત્રજી ત્રણેય ગંગાજીના તટ ઉપર આવે છે. કારણ કે અહલ્યાજીનો જે આશ્રમ છે અને પછી ગંગાજી, ગંગાજીની સાવા કાંઠા ઉપર મિથિલા નગરી છે જનકપુર. ગંગા કિનારે પહોંચ્યા, આચમન કર્યું, પ્રણામ કર્યા અને ભગવાન રામ વિશ્વામિત્રજીને એક પ્રશ્ન પૂછે છે કે પ્રભુ, આ કઈ નદી છે? હવે તુલસીદાસજીની વાત યાદ કરો, જાકે વેદ શ્વાસ શ્રુતિ ચારી સો હરી પડે યહ કૌતુક ભારી. શું ભગવાન નથી જાણતા એ કઈ નદી છે? છતાં ભગવાન રામ મનુષ્ય સહજ લીલાની અંદર વિશ્વામિત્રજીને પ્રશ્ન કરે છે, પ્રભુ આ કઈ નદી છે? વિશ્વામિત્રજી કહેવું, આની કથા મારે કહેવાની? આ તો તમને ખબર નથી, કારણ કે તમારા ચરણોથી નીકળી છે અને તમે મને પૂછો છો આ કઈ નદી છે. ભગવાન રામ સમજી ગયા કે વિશ્વામિત્ર પૂર્ણ રૂપે જાણી ચૂક્યા છે કે હું બ્રહ્મ છું, એને પરાત્પર બ્રહ્મ. છતાં ગુરુ શિષ્યના સંબંધે માનવ લીલાઓનો પ્રયોગ કરતા વિશ્વામિત્રજી કહે છે, તમે જાણો છો પણ મારી વાણીને પવિત્ર કરવા માટે આ કથા હું તમને સંભળાવીશ. અને સૂર્યવંશની 61 પેઢીઓમાં જે મહારાજ ભગીરથની કથા આપણે શ્રવણ કરી, એમાં વર્ણન થયું કેવી રીતે ગંગાજીનું પ્રાગટ્ય થયું છે. ભગીરથજીના જે પિતા હતા અને એના પિતા, ત્રણ પેઢી તપસ્યા ચાલી એને, મહારાજ સગરના પુત્ર અસમંજસ એણે તપસ્યા કરી, પૌત્ર એના, અને અસમંજસના પુત્ર દિલીપ એણે તપસ્યા કરી, અને દિલીપના પુત્ર મહારાજ ભગીરથ, અને ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થઈ અને ગંગાજી આ પૃથ્વી ઉપર શિવજીની જટાના માધ્યમથી પ્રકટ થાય છે. આ કથા આપણે સાંભળી, પણ થોડી કથા આગળ વધતા એ છે કે શિવજીની જટામાં જ્યારે ગંગાજી અટવાઈ ગયા, ભગીરથજીની પ્રાર્થનાથી ગંગાની એક ધારા શિવજીએ પોતાની જટામાંથી ખુલ્લી મૂકી, આગળ ભગીરથ પાછળ ગંગાજી. પણ છતાં ગંગાનો વેગ અતિ તીવ્ર, ક્યાંક પર્વતો ઉપરથી ક્યાંક નદી નાળાઓમાં ઝરણાઓ રૂપે વહેતા વહેતા ગંગાજી ભારત વર્ષને પવિત્ર કરે છે. એ સમયે રસ્તામાં એક મુનિનો આશ્રમ આવે છે જેનું નામ હતું મહારાજ જહનો.
અને જહનુ મુનિનો આશ્રમ રસ્તાની અંદર આવ્યો. મહારાજ ભગીરથ સાઈડમાંથી નીકળી ગયા, પણ ગંગાએ વિચાર કર્યો કે હું શું કામ સાઈડમાં જાઉં, કારણ કે અહંકાર તો હતો, દેવલોકથી પ્રગટ થઈ છે. એને થયું હમણાં આખા આશ્રમને હું મારી સાથે તાણી જાઉં, બધા ઋષિઓ સહિત. મહારાજ જહનુને જ્યારે ખબર પડી કે આ ગંગા મારા આશ્રમને નહીં રહેવા દે, એણે પોતાના યોગ બળથી ગંગાનું એક બિંદુ બનાવી અને પી ગયા. ભગીરથજી આગળ ચાલે, પાછળ ગંગાનો અવાજ આવતો બંધ થઈ ગયો. ગંગાનો અવાજ જેવો બંધ થયો, ભગીરથજીએ પાછળ જોયું તો ગંગાજી નહીં. એ તો હમણાં મારી પાછળ આવતા હતા, અત્યારે ક્યાં હોય? જય અને જહનુ મુનિ જે નજીકના આશ્રમમાં હતા એને પૂછ્યું કે હું અહીંયાથી નીકળ્યો, મારી પાછળ એક નદી ગંગાજી આવી રહી હતી, હું મારા પિતૃઓના ઉદ્ધાર માટે એને લઈ જઈ રહ્યો છું, અને તમે જોઈ છે નદી ગઈ ક્યાં? તમે વિચાર કરો, આખી નદી ગાયબ થઈ ગઈ છે. આશ્ચર્યકારક ઘટના, ગંગા નથી. જહનુ મુનિએ જ્યારે ભગીરથ પાસે વાત સાંભળી કે આના પિતૃઓના ઉદ્ધાર માટે જઈ રહ્યા છે, ત્યારે એને કીધું, ભગીરથ એક બહુ મોટી સમસ્યા ઉભી થઈ, કારણ કે એને તો હું પી ગયો. આ છે ભારતના આશ્રમમાં રહેવા વાળા ઋષિઓની શક્તિ. એને ખાલી નદી પીધી, બાકી અગસ્ત્યજી તો સમુદ્ર પી ગયા, બિંદુ બનાવ્યું. આ ભારતવર્ષ, આ ભારતવર્ષનો ઇતિહાસ છે. ભગીરથે પ્રાર્થના કરી કે મુનિ ગમે એ કરો, હવે એને ગણ્યાને પ્રગટ કરવી પડશે તમારે, કારણ એ નહીં તો મારા પૂર્વજોની મુક્તિ કેવી રીતે થશે? અને એની મુક્તિ તો ઠીક, મારી ત્રણ ત્રણ પેઢી વહી ગઈ છે આ ગંગાને પ્રગટ કરવામાં, અને તમે આને મુક્ત નહીં કરો, બહુ મોટો અનર્થ થશે. જહનુ મુનિએ કીધું, હવે આને પાછી મોખેથી તો કઢાય નહીં તો અપવિત્ર થઈ જાય, એને મૂત્રના સ્વરૂપમાં બહાર ન કાઢી શકાય તોય અપવિત્ર. પણ આનો એક ઉપાય છે કે આને હું મારી જાંગ ચીરી અને ત્યાંથી પ્રગટ કરું. જહનુ મુનિએ પોતાની જાંગ ચીરી અને એમાંથી ગંગાજીને પ્રગટ કરી, અને ત્યાંથી ગંગાનો જે પ્રવાહ થયો એનું નામ થયું જાહ્નવી. ગંગાનું એક નામ જાહ્નવી છે. માયાપુર જાતા જ પહેલા આ જાહ્નવી નદીના નામથી પ્રસિદ્ધ છે. તો જહનુ મુનિની પુત્રી તરીકે પ્રસિદ્ધ થઈ ગંગાનું એક નામ જાહ્નવી થયું. અને આગળ જતા ભગીરથજીએ કપિલ મુનિના આશ્રમ ગંગાસાગર સુધી લઈ જાય, અને ત્યાંથી ગંગા બંગાળની ખાડીમાં ભળી જાય છે. તો આ રીતે વિશ્વામિત્રજી કથા કહે છે કે રામ, તમારા પૂર્વજો દ્વારા આ નદીનું પ્રાકટ્ય થયું છે, પરમ પવિત્ર ગંગા છે. અને પૂર્વજો તો આવી કથાના ઓલામાં કહેવું પડે, બાકી વિશ્વામિત્રજી તો રામને એવું કહી શકે ને કે આ તો તમારા ચરણે તમારા અંગૂઠેથી પ્રગટ થઈ છે. આ રીતે સુંદર ગંગા અવતરણની કથા કીધી, સૂર્યવંશના અનેક મહાન રાજાઓની કથા કીધી. જ્યારે આ કથા વિશ્વામિત્રજીએ સંભળાવી ત્યારે ભગવાન ગંગામાં સ્નાન કરે છે. કેટલી પરમ પવિત્ર કરવા વાળી ગંગા, મેં તે એક પાપ કર્યું છે, ઋષિ પત્નીનો મારા ચરણથી સ્પર્શ કર્યો છે, રામની મર્યાદા જેવો છે. કે રઘુવંશી ક્યારેય સ્ત્રીઓ ઉપર પ્રહાર કરે નહીં, આજે તો એક સ્ત્રીને ચરણથી, અને એ કે બ્રાહ્મણ સ્ત્રી, ગૌતમ જેવા શ્રેષ્ઠ બ્રહ્મર્ષિની પત્નીને, અને એના મસ્તક ઉપર જે બ્રાહ્મણોના આશીર્વાદ લેવા જોઈએ, એ બ્રાહ્મણની સ્ત્રી ઉપર મેં ચરણ રાખ્યું છે, આનાથી મને બહુ મોટું પાપ લાગ્યું છે, અને આનું પ્રાયશ્ચિત થવું જોઈએ. પ્રાયશ્ચિતના ભાવને હૃદયમાં ધારણ કરી ભગવાન રામ ગંગાની અંદર સ્નાન કરે છે. આપણે તે કદાચ ટિકિટો હશે હરિદ્વારની, હમણાં અમુક વયા ગયા છે, લોકો તીર્થોમાં તો જાય છે, તીર્થમાં હજી શ્રદ્ધા છે, પણ ગંગાજીમાં જ્યારે સ્નાન કરવા ઉતરે ને તો ભાવ એક સ્વિમિંગ પુલનો લઈને ઉતરે. આપણા ગુજરાતમાં આવું કાંઈ નાવાનું છે નહીં, અહીંયા ધુબકા મારો.
જેટલું ભગવાનના ચરણોથી નીકળેલું એ ભગવાનનું ચરણામૃત છે. શ્રદ્ધાથી જો કોઈ એમાં સ્નાન કરી લે ને તો હૃદયમાં ભક્તિ જાગે. જેટલા પાપ જીવનમાં કર્યા છે ને એ બધા પાપ ગંગામાં સ્નાન કરવાથી એક વારમાં નષ્ટ થઈ જાય. આજે ગંગામાં એટલો જ પવિત્ર કરવાનો પાવર છે, પણ કમી આપણી શ્રદ્ધામાં છે, આપણો વિશ્વાસ નથી તીર્થો ઉપર, ગંગાજી ઉપર. ઘણા તો ત્યાં જઈને પૂછે આ ઈ જ ગંગા છે કે આ કોઈ ફેક્ટરીમાંથી પ્રગટ કરીને લાવ્યા છે, હરિદ્વારમાં વહેતી મૂકી છે, આ વૃંદાવનમાં જાવી તો આ ઈ જ ધામ છે. ના, એને નવું બનાવ્યું તમને લાવવા માટે. ગમે ધામમાં જાવ ત્યાં શંકા, અને શંકા થાય સ્વાભાવિક છે. કેમ? કારણ કે આપણે આજ સુધી શ્રવણ કર્યું જ નથી. વૃંદાવન છે શું? અયોધ્યા છે શું? ધામની મહિમા જાણતા નથી, એટલે ધામની અંદર જઈને છે. આપણી જે ભૌતિક બુદ્ધિ છે એનાથી જ આપણે ધામનું દર્શન કરીએ છીએ. અને પછી ત્યાં જઈને આવે એ કે બધા શાસ્ત્રોમાં કહી દીધું ગંગામાં સ્નાન કરવાથી પવિત્ર ભાવે. આપણું કાંઈ ન થયું, તમને તમારી ઉપર વિશ્વાસ છે ગંગા આપણને પવિત્ર ન કરી શકે. પછી ગંગા વિચાર કરે ને કે તો મારે તને શું કામ કરવું, આપણો વિશ્વાસ હોય કે આપણે પવિત્ર થાવી એમ. આધ્યાત્મિક જગતનું કોઈ પણ સાધન ફળ ત્યારે આપે જ્યારે એમાં શ્રદ્ધા જોડાયેલી હોય. જો શ્રદ્ધા નથી તો ગમે એ કરો, તમે નામ જપ કરો, દાન કરો, તપસ્યા કરો, ગમે એ કરો, શ્રદ્ધા વગર કરેલા કર્મનું કોઈ ફળ હોતું નથી. ભગવાન રામ પૂર્ણ શ્રદ્ધાથી ગંગામાં સ્નાન કરે છે, અને ગંગા સ્નાન થયા પછી ભગવાન રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી ગંગા પાર કરી અને જનકપુરની અંદર આવે છે. જનકપુર એક અદ્ભુત નગરી છે જેને અનેક રામાયણોમાં જ્ઞાનની ભૂમિ કહેવામાં આવે છે, અને વર્તમાન સમયની અંદર જનકપુર નેપાળની અંદર છે. સીતાજીનું જે જન્મસ્થાન છે ને એ નેપાળમાં છે. તો આજનું જે નેપાળ છે એ વૈદિક યુગની અંદર જનકપુર હતું, કારણ કે ત્યારે તો આખી પૃથ્વી જ ભારત વર્ષ હતી. તો જનકપુર એમાં બધા જ્ઞાનીઓ રહે છે, એકથી એક મોટા જ્ઞાની, એકથી એક પંડિતો, વેદને જાણવા વાળા, ભગવાનની બ્રહ્મના રૂપમાં ઉપાસના કરવા વાળા લોકોથી આ નગર ભરેલું છે. આચાર્યો ત્યાં સુધી લખ્યું છે કે જનકપુરની અંદર એક કચરું વાળવા વાળો વ્યક્તિ જે છે એ વ્યક્તિ તે વેદોની ચર્ચા કરવા માટે સક્ષમ છે. એવા જ્ઞાનીઓનો અખંડ એવા જ્ઞાનીઓની આ ભૂમિ જેનું નામ જનકપુર છે, અને એની સરાહના કરતા તુલસીદાસજી કહે છે સુભગ સૂચિ સંતા. હરેક વ્યક્તિ સંત છે જનકપુર ની અંદર. આ ખાલી એક ચોપાઈમાં તુલસીદાસજી કહી દે છે કે જનકપુર કેવું છે. વિચાર કરો, જ્યાંનો હરેક વ્યક્તિ સંત છે, સાધુ છે, અને સાધુના વિષયમાં એક બહુ જાણવાલા એક વાત છે. જે લોકો રામચરિત માનસ વાંચતા હશે, આખી રામાયણ ની અંદર જ્યાં જ્યાં શ્રાપ આપવામાં આવ્યો છે ને ત્યાં કોઈ જગ્યાએ સાધુ શબ્દનો પ્રયોગ નથી. જો અહલ્યાને શ્રાપ આપ્યો તો અહલ્યા શું કહે છે? મુનિ શાપ જો દીનહા અનુગ્રહ કીના. ત્યાં મુનિ શબ્દનો પ્રયોગ થયો છે, મુનિ શાપ જો દીનહા. અન્ય અન્ય જગ્યાઓ જ્યાં શ્રાપ મળ્યા તો ક્યાંક ઋષિઓ શ્રાપ આપે છે, ક્યાંક મુનિઓ, પણ સાધુ શ્રાપ આપે આવું શાસ્ત્રમાં ક્યાંય લખાણ નથી. કારણ કે સાધુ જે છે એ તો આખું વ્યક્તિત્વ જ એક અલગ છે.
કારણ કે સાધુ કોને કહેવાય? શાસ્ત્ર કહે છે ને, સાધુ સંઘ સર્વ શાસ્ત્ર કહે, લવ માત્ર સાધુ સંઘ સર્વ સિદ્ધિ હોય. શાસ્ત્રમાં એક સાધકને સાધુ સંઘ કરવાનું કીધું છે, ઋષિ સંઘની ક્યાંય વાત નથી, મુનિઓના સંઘની વાત નથી. તમે ચૈતન્ય ચરિતામૃત વાંચો, વાલ્મીકિ રામાયણ વાંચો, રામચરિતમાનસ વાંચો, શ્રીમદ ભાગવતમ વાંચો, કોઈ જગ્યાએ એ ઉલ્લેખ નથી કે સાધુએ શ્રાપ આપ્યો હોય. કારણ આ પ્રશ્ન માતા દેવહૂતિ કરે છે કપિલ ભગવાનને. જ્યારે કપિલ ભગવાને કીધું કે આસક્તિ જે છે એ આત્માનું અકાટ્ય બંધન છે, તો માતા દેવહૂતિ કહે છે એ બંધનને કાપવા માટે શું કરવું જોઈએ? ભગવાન કપિલ કહે છે, સ એવ સાધુ સુ કૃત્વે, જે આસક્તિ આ સંસારના ભોગોમાં છે એને સાધુઓમાં લગાડો. તો માતા દેવહૂતિ બીજો પ્રશ્ન પૂછે છે, સાધુ કોણ છે? અને જ્યારે ભગવાન કપિલ સાધુઓના લક્ષણો બતાવતા કહે છે, આર્જવમ તિતિક્ષવ કારુણિકા, જે સરળ હોય, જે દયાળુ હોય, જે ક્ષમાશીલ હોય. અને સાધુનો એક વિશિષ્ટ લક્ષણ, સતામ પ્રસંગાન મમ વિરજ સંવિદો ભવંત યતકર્ણ રસાયણા કથા, અને એની રુચિ હંમેશા ભગવાનની કથામાં અને ભગવાનના ભક્તોની કથામાં લાગી હોય, એ માતા આ સંસારની અંદર એ સાધુ છે. સાધુ એટલે સરળ વ્યક્તિત્વ, શીલવાન. અને એટલે જ ગંગા સતીએ કીધું હશે ને, શીલવંત સાધુને વારે વારે નમીએ પાલવા. આ સંસારમાં સાધુઓ તો બહુ છે, પણ એ બધા સાધુઓની અંદર એક પ્રણમ્ય સાધુ કોણ છે? એવો કયો સાધુ છે જેને પ્રણામ કરવા જોઈએ, જે પ્રણામને યોગ્ય છે? આપણે ગુજરાતમાં બહુ ડાયરાઓ કર્યા, અને એમાં પછી ભજનીકોએ તો તબલા તોડી નાખ્યા, ગાય ગાય. શીલવંત સાધુને વારે વારે નમીએ, પણ શીલવંત છે કોણ? અને સમજવાનો પ્રયાસ કર્યો, શીલવંત સાધુ કહેવાય કોને? શીલવંત સાધુનો અર્થ છે જેનામાં શીલ ગુણ હોય. ગુણ તો અનેક, સાધુઓના 26 ગુણોનું વર્ણન ભગવાને ભગવદ્ ગીતામાં કર્યું છે. એક સાધુ વ્યક્તિ હોય ને એમાં 26 ગુણ હોવા જોઈએ, તો એ સાધુ કહેવાય. અને એમાં પહેલો ગુણ, સૌથી શિરમોર જે ગુણ છે એ છે શીલ. શીલનો અર્થ થાય છે ચારિત્ર. આવી ગયા તમે તો સંભળાવી ગયો, સાંભળો છે શીલવંત સાધુને વારે વારે સૌરાષ્ટ્રની અભણ સ્ત્રી, અને એણે પોતાના ભજનમાં જે વાત લખી છે, શીલવંત સાધુને વારે વારે નમે. શીલ ગુણ જે છે, શીલનો અર્થ ચારિત્ર છે, જેનું ચરિત્ર ઉજ્જવળ છે એ સાધુ છે. જેને કહેવું હોય ને કે હું સાધુ છું, સાધુમાં આ ગુણ હોય ને તો બાકીના 25 ગુણ અપને આપ એમાં પ્રકટ થઈ જાય. એક જ ગુણની જરૂર છે, ખાલી શીલ હોવું જોઈએ. અને વિચાર કરો, આ ગીતાનો સિદ્ધાંત, પણ એ ગામડામાં રહેવા વાળી એને, એક સ્ત્રી ગંગા સતી, એને સમજમાં આવી. આપણે કોલેજ સુધી વયા ગયા પણ નોલેજ તોય નો મળે. આપણને સમજાણો નહીં, ગાઈ નાખ્યું શીલવંત સાધુને, મોબાઈલમાં રાખ્યું, વારે વારે સાંભળ્યું, પણ તોય સમજ ન આવી.
શીલ ગુણ જો હશે તો બધા ગુણ એ સાધકમાં આપણે આ પ્રકટ થાય, અને બાકીના 25 ગુણ કદાચ એક વ્યક્તિમાં હોય, પણ જો શીલ ન હોય તો એ 25 ગુણોની કોઈ કિંમત નથી. અને આવા ગુણવાન વ્યક્તિઓ જનકપુરની અંદર નિવાસ કરે છે. ભગવાન વિશ્વામિત્ર સાથે જનકપુરની અંદર પ્રવેશ કરી મહારાજ જનકને સમાચાર નથી આપતા, પણ નગરની બહાર એક બગીચો, એક આંબાવાડી હતી, આમ્રકુંજ, એમાં નિવાસ કરે છે. રામ લક્ષ્મણને કહે છે, તમે જરા કાંટો મારતા હોય, પણ હું જ્યારે પાછા બોલાવું એટલે તરત પાછા અહીંયા આવી જાજો. જનક મહારાજને સમાચાર મળ્યા કે આપણા નગરની અંદર વિશ્વામિત્રજી આવ્યા છે, મહારાજ જનક એમને મળવા આવે છે. થોડુંક જનક મહારાજના વિષયમાં તે જાણી લ્યો કે આજે મહારાજ જનક જે છે એ મહારાજ મિમિના વંશજ છે. મેં જ્યારે તમને સૂર્યવંશની પરંપરા ગણાવી તો ભગવાન સૂર્યદેવ વિવસ્વાનના 10 પુત્ર હતા, એમાં સૌથી મોટા હતા ઇક્ષ્વાકુ, અને ઇક્ષ્વાકુથી જે પરંપરા ચાલી એમાં ભગવાન રામ પ્રગટ થયા 61મી પેઢીએ. એ ઇક્ષ્વાકુના એક ભાઈ હતા જેનું નામ હતું મહારાજ નિમિ. અને જ્યારે સૂર્યવંશના પુરોહિત વસિષ્ઠજી હતા, પણ યજ્ઞ કરવામાં જ્યારે કંઈક ગડબડ ઊભી થઈ, વસિષ્ઠજી ઇન્દ્રનો યજ્ઞ કરવા ગયા, કથા આપણે પહેલા આવી ચૂકી છે અહીંયા, અને મહારાજ વસિષ્ઠએ શ્રાપ આપ્યો નિમિને, તું દેહથી રહિત થઈ જા. નિમિએ વસિષ્ઠજીને શ્રાપ આપ્યો, અને આ ઘટના જ્યારે થઈ ત્યારે નિમિના જે આચાર્ય બન્યા હતા મહર્ષિ ગૌતમ, એ ગૌતમ ઋષિએ કીધું કે મારો આ જે યજમાન છે એ તો દેહથી રહિત થઈ ગયો, હવે એનો વંશ કેવી રીતે આગળ વધશે, એને સંતાનો કેવી રીતે થશે. એને ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓને બોલાવીને કીધું, તમારે જે કરવું હોય એ કરો, પણ મારા આ યજમાનને જીવિત કરો, કારણ કે પુરોહિતનું એ કર્તવ્ય છે પોતાના યજમાનનું હિત કરવું. બધા દેવતાઓ આવ્યા અને કીધું કે ઠીક છે, અમે નિમિને બીજો જન્મ આપી દેવી. ગૌતમ ઋષિ કે બીજો જન્મ લઈને નહીં, એમ નામ પ્રગટ કરવો હોય તો કરો, જન્મ બીજો નહીં થવા દો મારા યજમાનનો. મહર્ષિ ગૌતમ, દેવતાઓની કોઈ હિંમત નથી ગૌતમ, કારણ કે તો શ્રાપ આપી શકે દેવતાઓ નહીં. તો મહર્ષિ ગૌતમે કીધું, ચાહો છો તો મહારાજ નિમિ કહે છે, તમે આ ઝઘડો બંધ કરી દો, મારે બીજું શરીર લેવું જ નથી. આ પૃથ્વી જળ અગ્નિ વાયુ આકાશનું બનેલું જે પંચભૂત શરીર છે આ શરીર મારે લેવું નથી. એક પ્રશ્ન થાય ને કે પંચભૂત શરીર છૂટી ગયું તો મહારાજ નિમિ બોલતા હતા કેવી રીતે? પ્રત્યેક મનુષ્યનો આત્મા 3 શરીરોથી ઘેરાયેલો હોય છે. એક તો આ કેવલ મૃત્યુ આ પંચભૂત શરીરનું થાય છે, કે આ શરીરોને બાળવામાં હું કામ આવે છે. ભાઈ તમે એ ન કહેતા પ્રભુ એનું શું કરવું પછી રાખીને, કારણ કે આપણે જવાબ તો આપણી બુદ્ધિથી ગમે નીકળે. અગ્નિ સંસ્કાર શું કામ આપવા? એ એક સંસ્કાર છે, 16 સંસ્કારનો છેલ્લો અંતિમ સંસ્કાર. અગ્નિદાહ શરીરને શું કામ આપવામાં આવે છે? એનું કારણ શિલ પ્રભુપાદજી ભાગવતના તાત્પર્યમાં લખે છે કે કોઈ પણ આત્મા એક શરીરમાં અનેક વર્ષો સુધી નિવાસ કરતો હોય છે, એટલા માટે એ શરીરમાં એની આસક્તિ હોય છે. હોય ને, આપણે એક ઘરે 40 વર્ષ આપણે એક ફ્લેટમાં ભાડે રહ્યા હોય, ભલે ભાડે રહ્યા હોય, પણ 40 વર્ષ પછી જ્યારે એ મકાન માલિક એમ કે ખાલી કરો, દુઃખ લાગે કે નહીં? એમ આપણી દીકરીના વિવાહ ન્યાથી થયા હોય, એની વિદાય ન્યાથી થઈ હોય, એમ આપણી કેટલી લાગણીઓ એની અંદર જોડાયેલી હોય એ ઘર સાથે. ભલે આપણે જાણીએ છીએ આપણું નથી, આ ભાડાનું છે, છતાં એને છોડવામાં આપણને દુઃખ લાગે છે. એમ 60 કે 70 વર્ષ આત્મા જ્યારે આ શરીરમાં નિવાસ કરે અને એ આત્મા જ્યારે આ શરીરને છોડી નીકળે ને, ત્યારે એને તે દુઃખ લાગે છે અને વારંવાર પોતાના શરીરને જોયા કરે છે. ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ને પછી 12 દિવસ સુધી એ આત્મા એના ઘરની છત ઉપર રહે છે 12 દિવસ, અને જ્યાં સુધી શરીરનો નાશ ન કરો ને ત્યાં સુધી આત્મા એ શરીરની આસપાસ ભટકતો રહે.
કેમ? કારણ કે એમાં આસક્તિ છે, અને 12 દિવસ પછી એની યાત્રા પ્રારંભ થાય. યમરાજજીના દૂતો એને લઈને આગળ પ્રયાણ કરે. આ ગરુડ પુરાણ ઉત્તરખંડ વર્ણન કરે છે. ભાગવત એનું પ્રમાણ છે 6 સ્કંદમાં અજામિલ ઉપાખ્યાનની અંદર. તો મહારાજ નિમિ કહે છે કે આ પંચભૂતનું શરીર જે છે એ જ માયાના આકર્ષણનું સૌથી મોટું કારણ છે. એટલા માટે મારે શરીર નથી લેવું, બીજું શરીર હું ચાહતો નથી. પણ હવે નિમિના વંશને આગળ ચલાવવા માટે ઋષિઓએ એક ઉપાય કર્યો કે જેમ પૂર્વના સમયમાં જ્યારે મહારાજ વૈનને ઋષિઓએ બ્રહ્મદંડ આપી અને મારી નાખ્યા, એમને કોઈ સંતાન નહોતું, તો એ વૈનના શરીરનું મંથન કરી અને એક કન્યા અને એક પુત્રને ઉત્પન્ન કરવામાં આવ્યા હતા, જે પૃથુ મહારાજ અને અર્ચી દેવીના નામથી આ સંસારમાં પ્રસિદ્ધ થયા. બધા ઋષિમુનિઓએ મળી અને મહારાજ નિમિના શરીરનું મંથન કર્યું, અને શરીરનું મંથન કરવાથી એક કુમારની ઉત્પત્તિ થઈ. આ મહારાજ નિમિનું શરીર તો વયું ગયું હતું, શરીરના મંથનથી પુત્ર થયો. શરીર જવાના કારણે મહારાજ નિમિનું એક નામ થયું વિદેહ. દેહ વગેરેના હતા, નામ વિદેહ પડ્યું. એનાથી જે પુત્ર ઉત્પન્ન થયો એને માતા પિતા તો હતા નહીં, એટલે એનું નામ વિદેહ થયું. કોઈ દેહના આશ્રય વગર પ્રગટ થયા એનું નામ વિદેહ થયું. સંતાન ઉત્પન્ન થવાના હતા એનાથી આગળ, અને જે સંતાનની ઉત્પત્તિ કરે એને જનક કહેવામાં આવે છે. જનકનો એક અર્થ શબ્દકોશ અનુસાર પિતા છે, જનક એટલે પિતા. તો આ જે પુત્ર હતો એ હવે નિમિના વંશને આગળ ચલાવવાનો છે, એટલા માટે એનું નામ થયું જનક. અને મંથન કરવાથી ઉત્પન્ન થયેલો, એટલા માટે મંથનથી ઉત્પન્ન થયેલા એ પુત્રએ એક નગરીને વસાવી, અને મંથન દ્વારા ઉત્પન્ન થયો એટલે એ નગરીનું નામ થયું મિથિલા, અને એ કુમારનું નામ થયું મિથિલ. આ મિથિલા નામ કેમ પડ્યું? આજે જનકપુર છે એની આ કથા છે. કુમારનું નામ મિથિલ, એણે એ નગરી વસાવી એટલે નામ થયું મિથિલા. હવે તમારે આ નિમિ વંશમાં સમજવાનું એ છે કે આ વંશની અંદર જેટલા રાજાઓ થયા એ બધા રાજાનું નામ વિદેહ થયું, બધા રાજાનું નામ જનક થયું, અને એ બધાના એક એક મૂળ નામ હતા. જેમ આ કુમારનું નામ મિથિલ છે, છતાં એને જનક અને વિદેહથી ઓળખવામાં આવે છે. એવી રીતે તો એવું નહોતું ખાલી ટાઇટલ લાગ્યા હતા, નામ લાગ્યા હતા. જેટલા રાજાઓ આ વંશમાં પ્રગટ થયા બધા મહારાજ નિમિની સમાન ભગવાનના ભક્ત, અને શરીરથી પરે આત્માની સ્થિતિમાં રમણ કરવાવાળા મુક્ત જ્ઞાની જીવો આ વંશની અંદર પ્રગટ થયા. કેવલ નામના વિદેહ નહીં, ગુણથી તે વિદેહ હતા. કોઈ મિથિલના પુત્ર થયા ઉદાવસુ, અને ઉદાવસુના પુત્ર થયા નંદીવર્ધન, નંદીવર્ધનના પુત્ર થયા સુકેતુ, સુકેતુના પુત્ર થયા દેવરાત. આ દેવરાતની એક વિશિષ્ટ કથા છે કે દેવરાત જ્યારે મિથિલાના રાજા હતા એ સમયે ભગવાન શિવે ત્રિપુરાસુરનો વધ કરી, અને પોતાનું ધનુષ જે છે એ આ દેવરાત નામના રાજાને ભેટ આપી દીધું, અને એવી રીતે એ ભગવાન શિવનું ધનુષ મિથિલાની અંદર આવ્યું. જે મહારાજ મિથિલથી છઠી પેઢીએ થયા મહારાજ દેવરાત, અને ત્યારથી નિમિ વંશની અંદર આ શિવજીના ધનુષની પૂજા ચાલુ છે. દેવરાતના પુત્ર થયા બૃહદ્રથ, એના પુત્ર થયા સુદ્રુતિ, સુદ્રુતિના દુષ્ટ કેતુ, અને જેમ ઇક્ષ્વાકુ વંશની અંદર વશિષ્ઠ પુરોહિત થયા એમ નિમિના વંશમાં મહારાજ યાજ્ઞવલ્ક્યજી પુરોહિત થયા, જે ભરદ્વાજજીને કથા સંભળાવે છે અને રામાયણના એક વક્તા છે. યાજ્ઞવલ્ક્યજી આચાર્ય થયા, અને ગૌતમ ઋષિના જે પુત્ર છે, અહલ્યાના જે પુત્ર છે જેનું નામ શતાનંદ છે, એ શતાનંદજી પુરોહિત થયા છે. આ રીતે નિમિ વંશની અંદર આચાર્ય અને પુરોહિત બે અલગ પરંપરા થઈ ગઈ, જ્યારે ઇક્ષ્વાકુ વંશની અંદર વશિષ્ઠ એક જ રહ્યા 61 પેઢી સુધી, પછી બદલાણા લવકુશથી. એ ધૃષ્ટકેતુના પુત્ર થયા હરિયશ્વ, હરિયશ્વના પુત્ર થયા મરુ, મરુના પ્રતિપક, એના કૃતિરથ, એના દેવમિઢ, દેવમિઢના વિશ્રુત,
ವಿಶ್ರುತನ ಮಹಾಧೃತಿ, ಮಹಾಧೃತಿನ ಕೃತಿರಾತ್, ಕೃತಿರಾತ್ನ ಮಹಾರೋಮ, ಮಹಾರೋಮನ ಸ್ವರ್ಣರೋಮ ಅನ್ನ ಸ್ವರ್ಣರೋಮನ ಪುತ್ರ ಥಯಾ ಹಯಸ್ವರೋಮ. ಆ ತಮರು ಖಾಲಿ ಹಾಂಬಳವನ್ನು ಯಾಜ್ಞಿಕ ರಾಕ್ವನ್ನ ಅವನೇನ್ದಾಗ ಆಕೆ ಮಾಡ್ಲ ಬದ ನಾವು ಪಣಜಿ ಪ್ರಸ್ತುತೀಕರಣ ಸಹಿತ ಜರೂರಿ ಸಹಿತ. ಆ ರೀತಿ ಜೆ ಹಸ್ವರೋಮ ನಾಮನ ಜೆ ರಾಜ ಥಯಾ ಮಿಥಿಲಾನಿ ಅಂದರೆ એના બે પુત્ર થાય, એકનું નામ શિરધ્વજ અને એકનું નામ કુશધ્વજ. આ નિમિ મહારાજના વંશનું સંક્ષિપ્ત વર્ણન છે. એમાં જે મહારાજ શિરધ્વજ જનક જે છે એ મિથિલાના રાજા છે, અને જે કુશધ્વજ છે એના ભાઈ મિથિલાની નજીક સાંકસ્યા નામનો એક દેશ છે એ એના રાજા થયા છે. અને મહારાજ વિશ્વામિત્રને જે જનક મળવા આવે છે એ આ મહારાજ શિરધ્વજ જનક છે. ઘણીવાર કન્ફ્યુઝન થાય, ભાગવતમાં નિમિનું વર્ણન છે, અહીંયા સીતાજીના પિતા રીતે વિદેહ છે, તો આ કયા નિમિ છે, કયા જનક છે? આ કથાથી તમને બધું સ્પષ્ટ થઈ ગયું છે. એ શિરધ્વજ સીતાજીના જે પિતા થયા છે એનું નામ શિરધ્વજ જનક છે, અને એ જનક વિશ્વામિત્રજીને મળવા આવે છે. વિશ્વામિત્રજીને પ્રણામ કરે છે. વિચાર કરો, પોતે એટલા મોટા જ્ઞાની છે, આત્મજ્ઞાની વ્યક્તિત્વ છે, છતાં સંતોની આગળ ઝૂકવું. હે, કારણ કે સંતોનું વ્યક્તિત્વ એવું છે. રાજાએ પ્રણામ કર્યા. વિશ્વામિત્રજી કુશળ પ્રશ્ન પૂછી રાજાને બેસાડે, તેમ થોડીક વાર બેસો, કેમ મારે તમને કંઈક દેખાડવું છે, એ મનમાં વિચારે છે. કારણ કે તમે માનો છો ને કે જનકપુરી જે છે એ જ્ઞાનની ભૂમિ છે, અહીંયા લોકો ભગવાનને બ્રહ્મના રૂપમાં માને છે, પણ જનક આજે મારે તમને દેખાડવું છે કે એ બ્રહ્મ લાગે કેવા, એ બ્રહ્મનું રૂપ હોય કેવા. આ સંસારમાં ઘણા લોકો ખબર નહીં હવે બીજા ક્યાંથી શીખી ગયા છે, એવું માને છે કે ભગવાન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી, એનો કોઈ રૂપ નથી. સિદ્ધાંત ખોટો નથી, ભગવાનનું એક નિરાકાર સ્વરૂપ છે, પણ મૂળ જે છે એ ભગવાનનું રૂપ છે. ઘણા લોકો એવી ફિલોસોફી આ સંસારમાં પ્રસ્તુત કરે છે કે એ જે મૂળ નિરાકાર પરબ્રહ્મ છે ને એ જ તે સાકાર રૂપ લઈને પછી આ ધરતી ઉપર આવે છે, લીલાઓ કરે ને પછી પાછા વૈયા જાય. હકીકત એ છે કે ભગવાનનું નામ અને રૂપ મિથ્યા નથી, ચિન્મય છે, સચ્ચિદાનંદ છે. ભગવાન સત, ચિત્ત અને આનંદ. સતનો અર્થ થાય છે શાશ્વત, ચિત્ત એટલે જ્ઞાન અને આનંદ એટલે સુખ. આ ત્રણેય વસ્તુ જે એક તત્વમાં પ્રકટ છે, જેનાથી ઉત્પન્ન થાય છે, એને સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. આ બધા શબ્દોની અનેક વ્યાખ્યાઓ છે. હવે જો આમાં જાહો ને તો આપણે લગભગ આજે વિવાહ રહી જાય. આજ હું તૈયાર થઈને આવ્યો છું, રામના લગ્નમાં જવા હતો, પણ હવે કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા, શાસ્ત્ર અને શબ્દની વ્યાખ્યાઓ તો અનેક નવી નવી નીકળે છે, પણ આ તથ્ય સમજવું જરૂરી છે. કારણ કે સમાજની અંદર લોકો એવું કહે છે ભગવાન નિરાકાર છે, પણ હકીકત સમજવાની વાત એ છે કે ભગવાનનું રૂપ છે કેવું. શ્રીમદ ભાગવતની અંદર કીધું છે કે બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ શબ્દતે. જે અદ્વૈત તત્વ છે એને લોકો આ સંસારમાં ત્રણ નામથી ઓળખે છે. કોઈ એને બ્રહ્મ કહે છે, કોઈ પરમાત્મા કહે છે અને કોઈ ભગવાન કહે છે. બ્રહ્મ શું છે? બ્રહ્મ જે છે એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે. ભગવાનના શરીરમાંથી જે પ્રકાશ નીકળે છે એને બ્રહ્મજ્યોતિ કહેવામાં આવે છે, અને એ બ્રહ્મજ્યોતિ જે છે એ ભગવાનનો બ્રહ્મ સ્વરૂપ છે. ભગવાનના શરીરથી નીકળતો પ્રકાશ. જે યોગીઓ છે, જે બ્રહ્મવાદીઓ છે, સુખદેવ ગોસ્વામી, સનકાદિકો ઇત્યાદિ, આ બધા લોકો પહેલા બ્રહ્મવાદી હતા પછી ભક્ત બન્યા, ત્યારે એ લોકો આ બ્રહ્મજ્યોતિનું ધ્યાન કરે છે અને બ્રહ્મજ્યોતિમાં જવાનો પ્રયાસ કરે છે. કારણ કે ત્યાં બ્રહ્માનંદ છે, બ્રહ્મનું સુખ છે. એ બ્રહ્મની અંદર જ્યારે ગુણોનું પ્રાગટ્ય થાય ત્યારે એ ભગવાન પરમાત્મા સ્વરૂપની અંદર પ્રગટ થાય છે. અને પરમાત્મા એટલે કોણ છે? જે દરેક જીવોના હૃદયમાં નિવાસ કરે છે, જે સર્વવ્યાપી છે,
આ બ્રહ્માંડના કણે કણમાં જે વ્યાપ્ત છે એ ભગવાનને પરમાત્મા કહેવામાં આવે છે. અને ભગવાન કોણ છે? તો જેનું આપણી જેવું એક રૂપ છે, એની હારે તમે સંબંધ જોડી શકો, એની સાથે તમે ક્રિયાઓ કરી શકો, એને ભગવાન કહેવામાં આવે છે. આપણા માટે ભગવાન હોય, પરમાત્મા, બ્રહ્મ બધું એક જ છે, કારણ કે મૂળ તો ખીચડી જ છે ને. કારણ કે ખીચડી, ભેળ, આ બધું આપણને બહુ પસંદ, એને ભેગું કરી નાખવાનું બધું, જેમાં કઈ તત્વ ન રહેવું. જેવું શાસ્ત્ર કેટલું સ્પષ્ટ વર્ણન કરે છે, એમાં જે આ જનક મહારાજ છે ને, એ બ્રહ્મવાદી હતા. એ એવું માનતા હતા કે ભગવાન નામ રૂપથી પરે છે, ભગવાનનું કોઈ નામ નથી, એનું કોઈ રૂપ નથી. ઘણીવાર લોકો એવું કહે કે જો ભગવાન નિરાકાર ન હોય તો એને શાસ્ત્રમાં નિર્ગુણ શું કામ કીધા છે? નિર્ગુણનો અર્થ સમજો, જે ગુણોથી પરે છે, જે સત્વગુણ, રજોગુણ અને તમોગુણથી જે પરે છે, એને શાસ્ત્ર નિર્ગુણ કહે છે. નિર્ગુણનો અર્થ નિરાકાર નથી. ભાગવતના પરમ ટીકાકાર શ્રીપાદ શ્રીધર સ્વામી નિરાકાર શબ્દની વ્યાખ્યા કરતા કહે છે, નિતરામ રૂપેણ યસ્ય ઇતિ નિરાકાર. જેનો આકાર નરની સમાન છે, મનુષ્યની સમાન છે, એનું નામ નિરાકાર છે. ભગવાન નિરાકાર નહીં, નરાકાર છે. એના શરીર અને આત્મામાં કોઈ ભેદ નથી. ઘણીવાર લોકો એમ કે અમે કૃષ્ણને માનીએ, ઓલા 5000 વર્ષ પહેલા જે આવ્યા હતા એની અંદર જે કૃષ્ણ હતા એને અમે માનીએ. ભગવાનની અંદર બહાર કાંઈ હોતું નથી. ભગવાન ભગવાન છે, એ સચ્ચિદાનંદ તત્વ છે. પણ બ્રહ્મવાદીઓ એ તે ખોટા નથી, પણ એનું જ્ઞાન અધૂરું છે. પરમાત્મા તત્વ વાળા તે ખોટા નથી, અધૂરું જ્ઞાન છે. અને એક સરળ ભાષામાં સમજો કે બાળ મંદિરનો વિદ્યાર્થી જે હોય એનું ગણિત શું હોય? 2+2=4, 2+2=4. અને કોઈ 10મા ધોરણમાં ભણતો હોય એનું ગણિત શું કહે છે? 2-5=-3. હવે બાળ મંદિર વાળો એમ કે આવું ગણિત થોડું હોય, 5 માંથી 2 જાય, પણ 2 માંથી 5 કેમ જાય? જે સિનિયર જુનિયરમાં પણ એને કેમ ખબર પડે કે ભાઈ એ તો એમ જ વિચારે કે ના 5 માંથી 2 જાય, પણ 2 માંથી 5 કોઈ દી જાય? કારણ કે એની બુદ્ધિ બિચારાની સમજવા સક્ષમ જ નથી બની હજી કે 2 માંથી 5 જાય તો -3 વધે. એ હજી નથી સમજ્યો એ બાળક. અને એ બાળક આખા સંસારમાં એમ કે આ ખોટો છે. કેમ? 2 માંથી 5 કાઢે છે. કદાચ એમ કે કોઈને 2 માંથી 5 જાય નહીં, પણ જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ તો સમજે છે ને ગણિતના ઉચ્ચ સિદ્ધાંતોને. કારણ કે 10મામાં ભણવા વાળો વ્યક્તિ ગણિતના હાયર સિદ્ધાંતોને સમજી શકે, પણ સિનિયર કેજીમાં કે પહેલા બીજા ધોરણમાં ભણવા વાળો વ્યક્તિ એ સિદ્ધાંતને સમજવામાં અક્ષમ હોય છે. એટલા માટે જે બ્રહ્મવાદીઓ છે એ ભગવાનના સાક્ષાત્કારને હજી સુધી પ્રાપ્ત નથી થયા. એટલા માટે એ બ્રહ્માનંદને માની લે છે, આ સબકું છે. જેમ સુખદેવ ગોસ્વામી એ માની લીધું, જેવો વેદવ્યાસજીથી એમની પત્ની વિટકાના ગર્ભથી સુખદેવજી પ્રગટ થયા, પ્રગટ થઈને સીધા જંગલમાં વયા ગયા અને બ્રહ્મ સમાધિમાં લીન થઈ ગયા. વેદવ્યાસજીએ બહુ પાછા લાવવાની ટ્રાય કરી, ન આવ્યા. પણ જયારે 2 ભાગવતના 2 શ્લોકો જયારે સુખદેવજીના કાને પડ્યા ને, સુખદેવજીની બ્રહ્મ સમાધિ તૂટી અને સુખદેવજી ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત બની ગયા. એક બ્રહ્મવાદી વ્યક્તિ. એવા જ એક બ્રહ્મવાદી વ્યક્તિઓ છે બીજા, સનકાદિકો, જે બ્રહ્માજીના 4 પુત્રો છે, 5-5 વર્ષની ઉંમર છે ચારે. એક દિવસ એને વિચાર કર્યો કે બધા લોકો કે છે વૈકુંઠ ચાલો ને આપણે જાવી એ બાજુ. વૈકુંઠના રસ્તે નીકળ્યા, સુખદેવજીએ તો શ્લોક સાંભળ્યા હતા ભગવાનના વિષયમાં. સનકાદિકો કેવલ વૈકુંઠના રસ્તે નીકળ્યા અને ભગવાનના ચરણમાં લાગેલી તુલસીની સુગંધ જેવી એના નાકમાં ગઈ. તુલસીની સુગંધથી આ સનકાદિકો બ્રહ્મવાદી છૂટી અને ભગવાનના ભક્ત બની ગયા. અર્થાત કે લોકો કહેતા હોય કે નિરાકાર બ્રહ્મ શ્રેષ્ઠ છે અને સાકાર ગલત છે, એવું નથી. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર ત્યારે જ બને જ્યારે એમાં નિરાકાર સ્વરૂપે હોય અને સાકાર સ્વરૂપે હોય. જો ભગવાનને ખાલી નિરાકાર કહેશો તોય ભગવાન અધૂરા રહેશે, અને જો એને ખાલી સાકાર કહેશો તોય અધૂરા રહેશે. પણ નિરાકાર બ્રહ્મ એ ભગવાનનું એક પાસું છે, પૂર્ણતા નથી. પરમાત્મા તત્વ ભગવાનનું પ્રાકટ્ય છે, પૂર્ણતા નથી.
પૂર્ણતા ભગવાનના પોતાના રૂપની છે. ભગવાનના જે છ ઐશ્વર્યો છે એમાં જે રૂપ છે એ બધાનું મૂળ છે, આ ગૌડીય તત્વ છે. આને સીધી ભાષામાં સમજવું હોય તો આ ફોકસ જો, લાઈટ. લાઈટમાંથી પ્રકાશ આવે છે કે પ્રકાશમાંથી લાઈટ આવે છે? અહીંયા જુઓ, તમને હું દેખાય છે? ફોકસ માંથી પ્રકાશ આવે છે કે પ્રકાશ માંથી ફોકસ આવે છે? તમારા ઉત્તર મને સંભળાતો નથી. આ ફોકસ માંથી લાઈટ પ્રકાશ આવે છે, બરાબર છે ને? અચ્છા, એનો અર્થ કે પ્રકાશની જે ઉત્પત્તિ છે એના માટે એક વસ્તુની જરૂર પડે છે, એના ઉદ્ગમ સ્થાનની. જેવી રીતે સૂર્યમાંથી પ્રકાશ આવે છે તો સૂર્યના ગોળામાંથી આવે છે ને, કે પ્રકાશમાંથી સૂર્યનો ગોળો નીકળે છે? તત્વ એકદમ સરળ. લાઈટ તો આપણે રોજ ચાલુ કરીશ, પણ કોઈ દી લાઈટ ઉપર વિચાર નહીં કર્યો આપણે. કેટલું મોટું તત્વ લેખ ફોકસ સમજાવે છે. જુઓ, આ સંસારની અંદર એવી કોઈ જગ્યા નથી અથવા એવી કોઈ ઘટના નથી કે એવું કોઈ ઉદાહરણ નથી કે નિરાકારમાંથી સાકારની ઉત્પત્તિ થતી હોય, આવો પ્રકૃતિમાં કોઈ નિયમ જ નથી. હંમેશા સાકારમાંથી નિરાકાર પ્રગટ થાય, નિરાકારમાંથી સાકાર ક્યારેય પ્રગટ થાય નહીં. અને આખા વિશ્વમાં ગોતી લેવાની છૂટ, વિશ્વની માં છોડો, આખા બ્રહ્માંડમાં શોધી લ્યો, તમને એક ઉદાહરણ નહીં જડે કે નિરાકારમાંથી સાકાર પ્રગટ થતું હોય. અને આ વાતનું શબ્દ પ્રમાણ ગીતાની અંદર 12મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન બ્રહ્મણો હિ પ્રતિષ્ઠાહમ, એ નિરાકાર બ્રહ્મનો આધાર હું છું, ભગવાન કહે છે. ગીતા જો તત્વથી વાંચી હોય ને તો તથ્ય સમજમાં આવે, તો આ વાત જલ્દી સમજી શકાય. અને એવા ભગવાન નિરાકાર માનવા વાળા મહારાજ જનકને વિશ્વામિત્રજી કે તમારું આખું નગર બ્રહ્મને માને છે, પણ આજે બ્રહ્મનું રૂપ મારે. અને વિશ્વામિત્રજીના મનમાં ચેલેન્જ આવી ગઈ છે કે આ રામને દેખાડી અને નિરાકાર બ્રહ્મને જો ભૂલાવી ન દઉં તો મારું નામ વિશ્વામિત્ર નહીં. અને એટલે ઓલા બેન મોકલ્યા હતા ફૂલવાડી જોવા, તેને ઘડીક આંટો મારો, હું જયારે બોલાવું ત્યારે તમે બે આવજો પાછા. જેવા મહારાજ જનક આવ્યા, વિશ્વામિત્રજી બોલાવ્યા, રામ અને રામ લક્ષ્મણ બે ભાઈ આવ્યા. આવીને જેવા પ્રણામ પ્રણામ કરીને મસ્તક જેવું ઉપર કર્યું, મહારાજ જનકની આંખ ચોટી ગઈ ભગવાન રામના રૂપ ઉપર. વિચાર કરવા, મહારાજ જનક વિદેહ છે, આ સંસારના કોઈ રૂપની અંદર એની આસક્તિ કોઈથી લાગે નહીં, વૈરાગ્યના સર્વોચ્ચ શિખર ઉપર બેઠેલો આ વ્યક્તિ. પણ ભગવાન રામને જેવા જોયા, નજર હટતી નથી. જનકની દ્રષ્ટિ ભગવાન રામ ઉપર સ્થિર, અને વિશ્વામિત્રજી આ જોઈને મનમાં મુસ્કાઈ છે કે વાહ બ્રહ્મવાદી, આજ તો આસક્ત થઈ ગયો ભગવાનના રૂપમાં, માનતો તો પોતાને બહુ મોટો નિરાકારવાદી. અને ત્યારે વિશ્વામિત્રજી તો કેવલ કલ્પના, પણ મારા જનક કહે છે, સહજ બિરાગ રૂપ મન મોરા, હોત જી ચંદ ચકોરા, શું કહે છે મહારાજ જનક? સહજ વિરાગ રૂપ મન મોરા. એ વિશ્વામિત્રજી, મારી અંદર સહજ વૈરાગ્ય પ્રગટ છે, મારે પ્રગટ કરવાની જરૂર નથી, અને છતાં આ બાળકની અંદર મારું મન એવું મોહિત થાય છે. ઉદાહરણ શું આપ્યું મારા જનકે? જેમ ચકોર ચંદ્રને જોયા કરે, આ ચકોર પક્ષી જોયા વગર છે તેને કોઈ મરતા નહીં આ જીવનમાં. હું કામ, કારણ કે ચકોરનો ચંદ્રમાં પ્રેમ કેટલો છે એ તને લાઈવ જોવો ને તઈ ખબર પડે. એક ધ્યાનથી એક મટકું માર્યા વગર જ્યાં સુધી પૂર્ણિમાનો ચંદ્ર આકાશમાં રહે ત્યાં સુધી ચકોર પક્ષી જોયા કરે છે. એક પક્ષી છે, છતાં ખાવા પીવાનું ઊંઘ બધું ભૂલી અને કેવલ ચંદ્રને જોવે છે. એને ખબર છે કે અમે ક્યારેય મળવાના નથી, પણ ચકોરનો ચંદ્રમાં પ્રેમ છે.
મારા જનક કઈ ચકોર જેવા ચંદ્રને જોવે એમ મારા જે નેત્રો છે એ આજે ચકોર બની ગયા છે રામને જોવા માટે, આ બાળકને જોવા માટે. અને જોઈ તો લીધા પણ જનકનો ભાવ કીધા વગર એમાં રહી ન શક્યા. નહીં દિલો અતિ અનુરાગ પર બસ બ્રહ્મ સુખ હરિ મન ત્યાગ બસ બ્રહ્મ શું કહે છે મહારાજ જનક નહીં દિલોગત અતિ અનુરાગા હે મુનિ મને આમાં એટલો અનુરાગ થઈ રહ્યો છે બરબસ બ્રહ્મ સુખ હી મન ત્યાગા જે બ્રહ્મ સુખમાં હું રાત દિવસ આનંદ લઉં છું મને એવું લાગે છે કે આજે બ્રહ્મ સુખ મને છોડીને જઈ રહ્યું છે. રામને જોતા જનકને લાગે છે આ બ્રહ્માનંદ ગાયબ ભગવાનના સ્વરૂપ આનંદનો મહારાજ જનક પાન કરે છે. જનકજીને થયું મારી જેવા વૈરાગી માટે આવી રીતે રૂપનું દર્શન આ તો અદ્ભુત વાત છે. ત્યારે વિશ્વામિત્રજીને કીધું કે તો ખરા છે કોણ. વિશ્વામિત્રજી કહે છે રઘુકુલ માની દશરથ કે જાય રઘુકુળ મની દશરથ કે જાય રઘુકુલ માની 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 દશરથ કે જાય મામા હી તલા દશરથ કે જાય મમ હિત લાગી નરેશ પઠાય. આ મહારાજ અવધપતિ દશરથજીના પુત્રો છે રામ અને લક્ષ્મણ. મારું હિત કરવા માટે મારું કલ્યાણ કરવા માટે અયોધ્યાથી મહારાજ દશરથે મારી સાથે મોકલ્યા છે. પણ મારું તો કલ્યાણ થઈ ચૂક્યું. બંનેને અયોધ્યા પાછા પણ સાંભળ્યું કે તમારા નગરમાં ધનુષ્યજ્ઞ થાય છે તો નગરનું દર્શન કરાવવા માટે ધનુષ્યજ્ઞના દર્શન માટે હું બંનેને અહીંયા સાથે લઈ આવ્યો છું. જનકજી રામને જોઈને વિચાર કરે છે કે આનો જન્મ અયોધ્યામાં ખોટો થયો. આવા સુંદર બાળકોનો જન્મ મિથિલા જેવી જ્ઞાનભૂમિમાં થવો જોઈએ પણ જનકને કોણ સમજાવે. ભગવાન જ્ઞાનને નહીં ભક્તિને વશ છે. ભગવાન ભક્તિથી બંધાય છે અને એટલે ભાગવતમાં એને એલાન કર્યું છે અહમ ભક્ત પરાધીન હું મારા ભક્તને અધીન છું. હું મારા ભક્તની સાથે બંધાયેલું છું કારણ કે એના હૃદયમાં ભક્તિ નિવાસ કરે છે અને આ જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ તો ભક્તિના પુત્રો છે. અને જો સમજવાનો વિષય એ છે કે ભક્તિનું અંગ જો હોત જ્ઞાન તો કદાચ ભગવાન સ્વીકારી લે પણ જ્ઞાન જે છે એ ભક્તિનું અંગ નથી ભક્તિથી અલગ તત્વ છે એમ કારણ કે પુત્ર જે છે ને એને માતાનું અંગ ન કહેવાય
માતાનો અંશ છે, અંગ નથી, માતાથી અલગ છે પુત્ર. એવી રીતે જ્ઞાન અને વૈરાગ્ય જે છે એ ભક્તિથી અલગ છે, ભક્તિના અંગ નથી. જેમ આપણું શરીર છે, તો આપણા શરીરની અંદર હાથ, પગ, આંખ, કાન, નાક આ શરીરના અંગો છે. પણ આપણે એમ ન કહેવું કે આ મારો દીકરો એ મારું અંગ છે. આપણો પુત્ર આપણું અંગ નથી, આ શરીરથી એક અલગ વસ્તુ છે. મહારાજ જનક વિચાર કરે છે આને પુત્ર, કારણ ભક્તિમાં જનક કરતા હું આગળ છું, મારે ને આવવા જોઈએ. જ્ઞાની જે હોય ને એ હંમેશા એવું વિચારે કે હું ભક્તિવાળા કરતા આગળ છું. કેમ? કારણ કે એને ફિલોસોફી ફાવતી હોય, એને તત્વમાં ગમે એને પાડી દે. આમાં અને ઓલો ભગત હોય એને એક જ વસ્તુ ફાવે, એને નામ જપ. બીજારો ભગવાનનું નામ ગાતો હોય, ભગવાનની કથા ગાતો હોય, એને બહુ આમ જાજી તત્વમાં મગજમારી હોય ને. પણ જ્ઞાનીમાં અહંકાર રહે છે. જનકને થયું દશરથ કરતા હું મહાન છું, મારે ને આ પુત્ર બનવા જોઈએ. પણ હવે બની ગયા છે દશરથ પિતા, તો ભલે બન્યા, આનો ગુરુ બની જાઓ. જનક વિચારે છે, પણ જોયું કે આના ગુરુ તો પહેલેથી વશિષ્ઠ થઈ ગયા છે. ત્રીજો વિચાર આવ્યો કે આને ગુરુ ન બને તો કાંઈ નહીં, આને જમાઈ બનાવી દો. ગમે એ રીતે રામ સાથે સંબંધ જોડવો છે. વિચાર કરો ક્યાં વૈરાગ્યના શિખર ઉપર બેસવા વાળો એ જ્ઞાની જનક, અને ભગવાનના રૂપને જોઈ અને પોતાની પુત્રીના વિવાહ સુધીનો સંકલ્પ મારા જનકના મનમાં ઉઠવા માંડ્યો. કેવું રૂપ હશે ભગવાનનું કે જનકનો વૈરાગ્ય એક ક્ષણમાં સમાપ્ત થઈ ગયો. અને વિચાર કરે છે કે આને જમાય કેમ, કોઈ પણ રીતે આ બાળક સાથે સંબંધ તો જોડવો છે. અને આ ગૌડીય ધારાનું પ્રથમ તત્વ છે કે આ સંસારની અંદર વ્યક્તિએ સંબંધ જોડતા પહેલા સંબંધને જાણવો પડે, સંબંધ છે શું. અને જ્યારે કોઈ સંબંધને જાણી લે અને સંબંધને જાણ્યા પછી સંબંધને જોડવાની પ્રોસેસ જાણવી પડે, જેને અભિધેય કહેવામાં આવે છે. અભિધેય એટલે ભક્તિ, અને ભક્તિ કરવાથી જે પરિણામ પ્રાપ્ત થાય એને પ્રયોજન કહેવાય છે, માને સાર. આ સંસારમાં જીવને ખબર જ નથી કે આપણો સંબંધ કોની સાથે જોડવાનો છે. સંબંધ ભગવાન સાથે જોડવાનો છે, ને જોડી દીધો માયા સાથે, પછી હેરાન ન થાય શું થાય, સીધી વાત છે. પણ જનક પોતાના જ્ઞાનનો ઉપયોગ કરી રામ સાથે સંબંધ બનાવવાના વિચાર કરે છે. વિશ્વામિત્રજીને કહે છે, તમે જો એકલા આવ્યા હોત અને આ આમ્રકુંજની અંદર રોકાણા હોત તો ઠીક છે, તમે ઋષિ છો, બગીચાની જંગલની તમને આદત હોય, પણ આ તો મહારાજ દશરથના રાજકુમારો છે, એને મહેલમાં રાખવા જોઈએ. મારું નિવેદન છે એની સાથે તમે રાજમહેલની અંદર પ્રવેશ કરો. વિશ્વામિત્રજીની ઈચ્છા થઈ કે હું જનકને કહી દઉં કે જેને તમે બ્રહ્મ કહો છો ને એ બ્રહ્મ શરીર લઈને અહીંયા પ્રગટ છે. પણ ભગવાન રામ ઈશારો કરે છે કે જે છુપાયેલું છે ને એને એમનામ રહેવા દો, શું કામ ઉજાગર કરો છો. આટલું કહી અને વિશ્વામિત્રજી રામ અને લક્ષ્મણને સાથે લઈ મહેલની અંદર નિવાસ કરે છે. મહેલની અંદર ઉતારો આપી પ્રણામ કરી અને વિશ્વામિત્રજી ત્યાંથી વિદાય લે, જનક મહારાજ ત્યાંથી વિદાય લે છે. આ પ્રસંગ થતા થતા સાંજ પડી ગઈ અને સાંજે ભગવાને એક વિચાર કર્યો કે મારે ક્યાંક લીલા કરવી પડશે, નહીં તો વિશ્વામિત્ર જ્યાં હોય એના જાહેરાત કરતા રહેશે કે આ ભગવાન છે, આ બ્રહ્મ છે, લીલા નહીં થઈ શકે. ભગવાને વિશ્વામિત્રજીને કીધું કે ગુરુજી, તમારી જો આજ્ઞા હોય તો આજે મારો નાનો ભાઈ છે લક્ષ્મણ, એને હું નગરનું દર્શન કરાવતા આવું જનકપુરનું. લક્ષ્મણજી હામો જોયું રામની, મેં ક્યારે કીધું મારે જવું. ભગવાને ઈશારો કર્યો, તું શાંતિ રાખ. પણ તોય ભગવાને ભૂલ કરી, વિશ્વામિત્રજીને કીધું કે હું લક્ષ્મણને નગર બતાવીને અહીંયા પાછો લેતો આવું. પણ આવો પ્રશ્ન એ છે ને કે રામે જોયું તું, એ અહીંયા આવી ગયા હતા પહેલા જનકપુર. જેને જોયું હોય એ બતાવી શકે, તો જનકપુર તો રામે નથી જોયું, પણ બાનો લક્ષ્મણનું દીધું આને જોવું છે.
વિશ્વામિત્રજી હસે છે હે, પણ હસતા હસતા આજ્ઞા આપે છે, હા તમે બંને જાઓ જનકપુરમાં ફરો. કારણ વિશ્વામિત્રજીના મનની અંદર એક વિચાર હતો કે આ બંને વ્યક્તિ જો જનકપુરની અંદર ફરવા જાય, જનકપુર આખું આનું દર્શન કરવા આવશે, અને મારે માત્ર જનકને એ નથી સમજાવવું કે આ બ્રહ્મ સુખ તુચ્છ છે, મારે આખી જનકપુરી આખી મિથિલાને સમજાવવું છે કે જે બ્રહ્મની અંદર તમે મન લગાવીને બેઠા છો ને, એ બ્રહ્મ આજે તમારી શેરીઓમાં આટા મારે છે. જો બધાના એ નિરાકાર જ્ઞાનને નષ્ટ કરવું છે, કેટલા મોટા પ્રીચર છે વિશ્વામિત્રજી. પ્રભુપાદનો એ આ જ મૂળ હતો કે આ સંસારની અંદર જેટલા નિર્વિશેષવાદી અને માયાવાદીઓ છે એને એ સમજાવવું છે કે ભગવત તત્વ છે શું, ભાગવત એના વિષયમાં શું કહે છે, રામાયણ એના વિષયમાં શું કહે છે. નામ રૂપ મિથ્યા હોય તો આ જગતમાં આંખની કોઈ કિંમત નથી, કારણ કે આ આંખ ત્યારે જ આંખ છે જ્યારે એ ભગવાનના રૂપનું દર્શન કરતી થાય. ભગવાન રામ અને લક્ષ્મણ બંને જનકપુરની અંદર નીકળ્યા, રૂપનું ધામ ભગવાનને જ્યારે જોયા, જનકપુરની અંદર હરેક વ્યક્તિ ભગવાન રામને જોવામાં પાગલ છે, બધા પોતપોતાના કામ છોડી અને ભગવાન રામને જોવા માટે ત્યાં ઉપસ્થિત થાય છે. ધાયે ધામ કામ સબ ત્યાગી, કરોડો રૂપિયા આપે એની હાલત શું થાય. એમ આજીવન પેઢીઓ જ વહી ગઈ આ જનકપુરની અંદર લોકોની, ભગવાન બ્રહ્મ છે નામ રૂપ મિથ્યા છે, પેઢીઓ કાઢી. અને અચાનક જ્યારે એ બ્રહ્મને પોતાની સામે જોયા, પોતાના બધા કામ પડતા મૂકી, અને જેમ કોઈ ગરીબ વ્યક્તિ રોડ ઉપર પડેલા ખજાનાને લૂંટવા માટે જેમ નીકળે, એમ બધા લોકો ભગવાન રામનું દર્શન કરી અને ભગવાનના રૂપને લૂંટે છે. સ્ત્રીઓ ઝરૂખામાંથી જોઈ રહી છે, ફૂલોની વર્ષા કરે છે. જો જનકપુરમાં સ્ત્રીઓ નીચે નથી, કારણ કે રામાયણ મર્યાદામાં ચાલે છે, અને આ લીલા ભાગવતમાં છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા ગયા, મથુરાનું દર્શન કરવા નીકળે છે, ખુલ્લું એલામ આવો મળો બધા, શું વાંધો છે. કૃષ્ણ કે આપણે કોઈ તકલીફ નથી, ભાઈ આવો બધા જેને આવવું હોય. પણ જનકપુરમાં મર્યાદા છે, સ્ત્રીઓ જરૂખાઓમાંથી જોઈ રહી છે. રામાયણના ટીકાકારો લખે છે કેવલ ફૂલ નથી વરસાવતી, ફૂલની સાથે સાથે પોતાના મનને વરસાવી રહી છે. કેવલ રામ લક્ષ્મણ આગળ નથી વધતા, જેના ઘર આગળથી નીકળે ને એના મન એના ચિત્ત એની બુદ્ધિ નહીં તે ભગવાન પોતાની સાથે ચોરીને લેતા જાય છે. એકબીજી સખીઓને પૂછે છે એ સખીયા છે કોણ, હે જે આ સુંદર બે કુમારો આપણા નગરમાં આ કોણ છે, કોઈને ખબર નથી આ બે છે કોણ.
પણ એક સખી દોડતા સમાચાર લઈને આવે છે, પરિચય લઈને આવે છે, આ બે મહારાજ દશરથના પુત્ર છે. એમાંથી શ્યામ વર્ણના છે, નીલામ બુજ શ્યામ મલકોમલાંગો, જેના અતિ કોમળ અંગો છે એનું નામ રામ છે, અને જે ગૌર વર્ણ છે, જે ગોરા છે, એનું નામ લક્ષ્મણ, એ એના નાના ભાઈ છે. એને વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરી છે, હજારો હજારો અસુરોનો વધ કર્યો છે, અને સૌથી શ્રેષ્ઠ વાત તમે જાણો છો, ગૌતમ ઋષિની પત્ની જે અહલ્યા છે, જે શાપના કારણે શિલા બની ગઈ હતી, એને કે આજે રામ છે ને, એણે પોતાના ચરણની રજ સ્પર્શ કરી અને એ અહલ્યાનો તે ઉદ્ધાર કર્યો. એ સ્વયં રામ એ છે જે અહીંયા આપણી ઘર પાસેથી જે નીકળી રહ્યા છે. રામના વિષયમાં આવી રીતે અનેક કથાઓ સાંભળતા સાંભળતા એ સખી કહે છે, હવે આપણા નગરમાં એટલે આવ્યા છે એને ધનુષ યજ્ઞ જોવાની ઈચ્છા છે. ત્યારે એ સખી કહે છે, દેખી રામ છતી કો એક કહઈ, જાનકીજીને યોગ્ય છે. અમુક લોકોનું માઇન્ડ આમાં હાલતું હોય વધારે, કુટુંબમાં હરેક કુટુંબમાં અમુક એવા વડીલો હોય અને એ જયારે કોકના લગ્નમાં જાય ને એટલે એ જ ગોતતા હોય, આ કોનો છોકરો છે ને આ કોની છોકરી છે, મનમાં તો ફીટ બે હરી દીધું હોય, અને આ હારી આ એક સમાજ સેવા છે, ફીટ બે હરી દેવું એ પણ યોગ્ય જગ્યાએ. તો સખીઓએ કીધું કે આના વિવાહ જાનકી સાથે થવા જોઈએ, જાનકી માટે આ યોગ્ય વર છે. જો સખી એ નહીં દેખ નર નાહુ, પણ જો આને મહારાજ જનક એકવાર જોઈ લે તો મને એવો વિશ્વાસ છે કે એણે જે પ્રતિજ્ઞા લીધી છે કે જે શિવ ધનુષ તોડશે એની સાથે જાનકીના વિવાહ થશે, એ પ્રતિજ્ઞા કદાચ આને જોયા પછી જનક છોડી દે. અને વાત એ શક્ય છે આ સખીની, કારણ કે જ્યારે વિશ્વામિત્રજી પાસે પહેલી વાર રામને જોયા ને ત્યારે જનકના મનમાં થયું આ પ્રતિજ્ઞા ખોટી કરી કે શિવ ધનુ તોડે એની હારે સીતા, સીતા માટે તો આ જ યોગ્ય છે. જનકજીના મનમાં એ વિચાર છે, જનકપુરીના મનમાં તો એ જ વિચાર છે. ભગવાનના સુંદરની એક સરાહના કરે છે, સુંદરતાની એ ઘરોથી આગળ વધી રામ લક્ષ્મણ ધનુષ્ય શાળામાં જાય છે. મિથિલાના જે બાળકો છે એ રામને ધનુષ શાળા બતાવે છે જ્યાં ધનુષ રાખવામાં આવ્યું છે. ધનુષ જોતા જોતા ભગવાન ચકિત થઈ રહ્યા છે, આશ્ચર્યથી જોઈ રહ્યા છે. અને એ ધનુષ જોતા જોતા રામને વિચાર થયો, અરે જનકપુર જોવામાં એટલું મોડું થઈ ગયું એમ, ગુરુ કદાચ ખીજાશે, ગુરુના ભયના કારણે જાસુ ત્રાસ ડર કહું ડર કોઈ ભજન પ્રભાવ દેખાવત સોઈ. શ્રીમદ ભાગવત કહે છે, યત વિદેહતી સ્વયં ભયમ, જેના નામથી તે સાક્ષાત ભયનો નાશ થઈ જાય, ઈ ભગવાન પોતાના ગુરુના ખીજાવાનો આજે ડર લાગે છે. જેના ડરથી સ્વયં ડરાઈ તે કાપે છે, ઈ ભગવાન આજ પોતે ડરી રહ્યા છે. કારણ આ ગોસ્વામીજી કહે છે, ભજન પ્રભાવ દેખાવત સોઈ, આ ભક્તિની મહિમા છે કે ભગવાન પોતાના ભક્તના વશમાં થાય છે. બંને ભાઈઓ પાછા આવે છે, સંધ્યા વંદન કરી પ્રસાદ લઈ વિશ્વામિત્રજી પાસે બેસે છે. વિશ્વામિત્રજી એને કથા શ્રવણ કરાવે છે, પછી વિશ્વામિત્રજી શયન કરે છે.
બંને ભાઈ રામ અને લક્ષ્મણ વિશ્વામિત્રજીના ચરણ દબાવે છે. ચરણ દબાવે છે ત્યારે વિશ્વામિત્રજી કહે છે, રામ હવે સુઈ જાઓ. હવે રામ સુવા માટે જાય છે, લક્ષ્મણજી એના ચરણ દબાવે છે રામના. અને ભગવાન રામ લખનને કહે છે, લખન હવે તમે સુઈ જાઓ. અને જાગવાનો ક્રમ ઉલટો છે, પહેલા લક્ષ્મણજી જાગે, પછી રામ જાગે, અને પછી વિશ્વામિત્ર જાગે છે. એક રાત્રિ જનકપુરની અંદર વ્યતીત થઈ બીજા દિવસે સવારની સંધ્યામાં ગુરુને પુષ્પની જરૂર પડશે એવું સમજી અને બંને ભાઈઓ નિશ્ચય કરે છે કે જનકપુર આટલું સુંદર નગર છે તો અહીંયા પુષ્પવાટિકા તો હશે જ. પુષ્પવાટિકાની અંદર ફૂલ ચયન કરવા જાય છે. અને પુષ્પવાટિકાની અંદર જ્યારે ગયા, જોયું વચ્ચોવચ્ચ એક સુંદર સરોવર છે, મણિઓના બનેલા પગથિયાઓ છે, એક માતા ભવાનીનું મંદિર છે, અને બારે મહિના વસંત રહેતી હોય એવો સુંદર એ બાગને સજાવવામાં આવ્યો છે. મનને આકર્ષિત કરે છે, પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. પણ જ્યારે બગીચાના માળીઓને ખબર પડી કે રામ આવે છે, દોડતા દોડતા આવ્યા. કેમ? કારણ કે ગઈકાલે જનકપુરની અંદર રામને જોવામાં એટલી ભીડ હતી, મારો નહોતો આવ્યો. આજે આ માળીઓએ વિચાર કર્યો કે અહીંયા કોઈ નથી, બગીચામાં કેવલ આપણે છીએ, રામ છે. આજે અવસર છે, આજે પૂરા દર્શન કરશું રામના. માળીઓ આવ્યા. આ બાજુ લક્ષ્મણજી રામને કહે છે, પ્રભુ પ્રવેશ કરો પુષ્પવાટિકામાં, કોની રાહ જોવો? ભગવાન મર્યાદા પુરુષોત્તમ છે, કહે છે, લખન પૂછ્યા વગર આમાં પ્રવેશ ન કરાય. હમણાં માળીઓ આવશે, આપણે એને પૂછી લઈએ, પછી અંદર જઈએ. માળીઓએ આવ્યા. માળીઓએ આવી અને ભગવાનને પ્રણામ કરે છે. અને પ્રણામ કર્યા ભગવાન કહે છે, અમારે થોડા પુષ્પ જોઈએ છે, તમારી જો આજ્ઞા હોય તો અમે પ્રવેશ કરીએ. માળીઓએ કીધું, પ્રભુ આમાં તમારે પૂછવાનું હોય? અંદર ભગવાન રામ લક્ષ્મણ પ્રવેશ કરે છે. પ્રવેશ કરતાની સાથે બગીચો જાણે પોતે આનંદિત થઈ ગયો હોય. તો સ્વામીજી કીધું કે જે પુષ્પ ખીલ્યા નહોતા, હજી સૂર્યોદય પૂરેપૂરો થયો નથી, કારણ કે સવારની સંધ્યા માટે પુષ્પ લેવા ગયા છે, તો જે પુષ્પ ખીલ્યા નથી રામને આવેલા જોયા, પુષ્પ ખીલી ગયા. અને કેમ ન ખીલે? કારણ કે જ્યારે આકાશમાં સૂર્ય આવે ત્યારે પુષ્પ ખીલે, પણ એ સૂર્યવંશનો સૂર્ય સ્વયં જ્યારે અશોક વાટિકા પુષ્પવાટિકામાં પ્રવેશ કરે છે, બધા છોડ બધી પ્રકૃતિ પોતાના પૂર્ણ સ્વરૂપને ખીલાવી દીધું બગીચાની અંદર. અને એ જ સમયે સીતાજીનો ત્યાં પ્રવેશ થાય છે. રામાયણની અંદર અહીંયાથી સીતાજીનો પાત્ર પ્રવેશ કરે છે. સીતાજીનો પ્રવેશ થયો. સીતાજી પોતાની સખીઓ સાથે બગીચાની અંદર આવ્યા છે. બગીચામાં એની પહેલી એન્ટ્રી છે અને રામકથામાં આવી છે. સહનશીલતાની મૂર્તિ જે આખી રામાયણ રામકથા તમે જાણો છો કે સીતાજીએ ખૂબ સહન કર્યું રામાયણની અંદર, પણ ક્યારેય કમ્પ્લેન નથી કરી. રામે સીતાજીનો ત્યાગ કરી દીધો. આ કથા ઉત્તરખંડની અંદર છે. તો ઘણા લોકો એવું કહે છે, સીતાજી સાથે અન્યાય થયો, પણ સીતાને પૂછો અન્યાય થયો છે, એને કઈ દુઃખ લાગ્યું છે? સીતાજીને રામ પ્રત્યે આખા રામાયણની અંદર કોઈ કમ્પ્લેન નથી. ચાહે રામચરિત માનસ હોય, વાલ્મીકિ રામાયણ હોય, અધ્યાત્મ રામાયણ, આનંદ, કોઈ પણ રામાયણ ઉઠાવી લો વિશ્વની, સીતાજીને પોતાના પતિ પ્રત્યે ક્યારેય કોઈ કમ્પ્લેન નથી. કારણ આ સતી સ્ત્રી છે. આપણી જેમ નથી એક વડકું કરી દીધું હોય તો કે હું વહી દઈશ, આમ નામ દબાવી દબાવી અને બીજાના દુબળા કરી નાખ્યા જાવ, એકદમ હું વહી દઈશ, હું કરે બીજા. રામકથા જે સાંભળે છે ને, એને આ સ્ત્રી મર્યાદા શીખવા જેવી છે. સીતાજી એટલા માટે છે, આટલું એને જીવનમાં દુઃખ સહન કર્યું છતાં રામને ક્યારેય કીધું નથી, પ્રભુ તમારી હારે રહ્યા પછી મને દુઃખ સિવાય કઈ મળ્યું નથી. અને આપણે રોજ ઈ કમ્પ્લેન હોય, જ્યારથી તમારી હારે લગ્ન થયા ત્યારથી ભાગ ફૂટ્યું છે, અમારું તમારું કોણ નક્કી કરે? પણ જો
તમે જાણો છો ને કે પતિ પત્ની ઉપર આજે સમાજમાં સૌથી વધારે જોક્સ બને છે, પણ વાસ્તવિકતા તમે જોવો તો 16 સંસ્કારમાંથી વિવાહિત એક સંસ્કાર છે. પતિ પત્નીનો જે સંબંધ છે ને આ સમાજનો આધાર છે. આપણે કાલે વ્યાખ્યા કરી કે જો આને સારી રીતે સમજીને ગૃહસ્થ જીવન જીવવામાં આવે તો ગૃહસ્થ જીવન અતિ ઉત્તમ છે. આ દશરથ ગૃહસ્થ છે ત્યારે એના ઘરે રામ પ્રગટ થયા છે. સારા ગૃહસ્થોની તે સમાજને જરૂર છે. પણ આપણે, મેં કાલે કીધું હતું, લગ્ન ખરાબ નથી પણ લગ્ન શા માટે કરવા જોઈએ આનો ઉત્તર જો મળી જાય ને પછી લગ્ન કરાય. મહારાજજીની ભાષામાં સમુદ્રમાં પડવું ગલત નથી પણ પડતા પહેલા તરતા શીખી લો ને તો ક્યારેય વાંધો ન આવે. ઘણા લોકો એમ કે લગ્ન ન કરાય, અને મારું કહેવું છે લગ્ન કરાય. ગૃહસ્થ જીવન જીવવાથી ભગવાનની ભક્તિ થાય છે, સમાજની સેવાય થાય છે. પણ શિક્ષાના અભાવમાં આ બધી વસ્તુ આપણને આજે હસવા જેવી લાગે છે. વિવાહ જેવું પવિત્ર સંબંધ, વિવાહ જેવું પવિત્ર બંધન આજે લોકો એની ઉપર જોક્સ બનાવી રહ્યા છે. કેમ? આ સંસ્કારની કમી છે. જે વિવાહ કરતા પહેલા જ વિવાહને એક 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 રમત સમજતો હોય આ માણસ વિવાહને શું કરી શકશે? કેવી રીતે નિભાવશે આ બંધન? કેવી રીતે આની મહત્તા સમજી શકે છે? સીતાજી પોતાના ઉદાહરણ દ્વારા, પોતાના આચરણ દ્વારા એ સિદ્ધ કરે છે કે વિવાહ પછી પત્નીનું પૂર્ણ સમર્પણ એના પતિ પ્રત્યે હોવું જોઈએ. આગળ જો આપણે પહોંચશું તો અનસુયાજી શિક્ષા આપશે, સીતાજીને નારી ધર્મનો ઉપદેશ આપે છે અને એમાં બતાવ્યું છે એક સ્ત્રીનું જીવન કેવું હોવું જોઈએ. અને નહીં પહોંચીએ તો હું છેલ્લા દિવસે એ પ્રસંગ લઈ લઈશ, બહુ જરૂરી છે, રામચરિત માનસમાં છે. ભગવાનની શક્તિ છે સીતાજી, પોતાની અંતરંગા શક્તિ છે ભગવાનની, છતાં એ સહન કરે છે. મહાન વ્યક્તિઓનો આ ગુણ છે, સહનશીલતા. ભલે એનામાં સક્ષમતા હોય છતાં સહન કરે આ મહાન બને છે. સીતાજીનું એક એવું અદ્ભુત ચરિત્ર છે અને સીતાજીનું એક નામ છે ભૂમિજા. જળ શબ્દનો અર્થ છે જન્મ લેવો, ભૂમિનો અર્થ ધરતીથી. સીતાજીનું પ્રાકટ્ય ધરતીથી થયું છે એટલે એનું નામ ભૂમિજા છે. સીતાજીના જન્મની સંક્ષિપ્ત કથા શ્રવણ કરીએ કે વિશ્વામિત્રજી જ્યારે સિદ્ધાશ્રમની અંદર રહેવા માટે આવ્યા અને ત્યારે રાવણે પોતાનો આતંક ચાલુ કર્યો કે આ સંસારની અંદર જેટલા ઋષિ મુનિઓ છે એને કર આપવો પડશે. ત્યારે વિશ્વામિત્રજી કહે છે અમારા ઋષિઓ પાસે કર નથી, કર અમારું શરીર જ અમારું ધન છે. એણે પોતાના હાથની નસો કાપી એમાંથી અમુક લોહીના બુંદ એક ગળાની અંદર આપી અને કીધું આ કર છે. હજારો ઋષિઓએ વિશ્વામિત્રજીનું અનુસરણ કરી અને એ કર રાવણને લંકા મોકલાવે છે અને સાથે શ્રાપ આપે છે વિશ્વામિત્રજી કે આ ગળામાંથી જે કોઈ તત્વ પ્રગટ થશે એ રાવણ એ તારા મૃત્યુનું કારણ બનશે. રાવણે પોતાના મૃત્યુનું કારણ લંકામાં જોઈ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે આને કોઈ વેરાન ઉજ્જડ જગ્યાની અંદર જઈ અને જમીનમાં દાટી ગયો અને લંકાથી ખૂબ આ તત્વ દૂર રહેવું જોઈએ. એ ઘડાને લઈ અસુરો જનકપુર આવે છે. એ સમયમાં જનકપુરની અંદર દુષ્કાળ પડ્યો હોય છે, ત્યાં સુધી કે જનક મહારાજનો રાજકોષ તે ખાલી થઈ ચૂક્યો હોય છે અને ઉજ્જડ વેરાન જગ્યાની અંદર એ કળશને દાટી દે છે. આ બાજુ મહારાજ જનક જ્યારે ઋષિઓને પૂછે છે કે આ દુષ્કાળને નષ્ટ કરવાનો કોઈ ઉપાય બતાવો, ત્યારે ઋષિઓ કહે છે કે તમે યજ્ઞ કરો, પણ યજ્ઞ કરવા માટે યજ્ઞની જે ભૂમિ હોય એ ભૂમિને રાજાએ પોતે ખેડવી પડે. આ યજ્ઞનો નિયમ છે. સુવર્ણના હળથી એ જમીનને ખેડી અને એની ઉપર યદિ યજ્ઞ કરે તો ઇન્દ્ર પ્રસન્ન થઈ અને વરસાદ કરે છે. આ યજ્ઞનું વિધાન છે. મહારાજ જનક પોતે હળ લઈ અને ભૂમિ ખેડવા માટે તૈયાર અને એ જ સમયે એ હળ દ્વારા જે રેખાઓ જમીન ઉપર અંકિત કરવામાં આવી એમાંથી આપણી કાઠિયાવાડીમાં સાહ થઈ જાય અને એમાંથી આ ઘડો મહારાજ જનકને પ્રાપ્ત થઈને જોયું
તો અંદર અતિ તેજસ્વી કન્યા છે. ભગવાનની અંતરંગા શક્તિ ક્યારેય કોઈ સ્ત્રીના ગર્ભથી પ્રગટ નથી થઈ. રાધારાણીના જન્મની કથા જુઓ તો ઈ તે રાવલમાં એક સુવર્ણ કમળ ઉપર યમુનાજીના જળમાંથી પ્રાપ્ત થયા છે. ભગવાનની અંતરંગા શક્તિ આ રીતે પ્રગટ થાય છે, એનું પ્રાગટ્ય વિધાન છે. અને આવી રીતે સીતાજીનો જન્મ થયો. શિવજીનું જે ધનુષ જનકપુરની અંદર રાખવામાં આવ્યું હતું, એક દિવસ સીતાજીની જે માતા છે એને મંદિરની અંદર પ્રવેશ કરવાનો હતો. જ્યારે સ્ત્રીઓ રજસ્વલા હોય છે અને સીતાજી થોડાક મોટા થઈ ચૂક્યા હતા, એની માતાએ કીધું કે તારા પિતા જે ધનુષની પૂજા કરે છે એની સાફ સફાઈ આજે તું કરી લે. સીતાજી ક્યાં ગયા? એને જોયું કે આજુબાજુનો બધો ભાગ સ્વચ્છ છે, પણ ધનુષની આસપાસ અમુક રેખાઓ એવી છે કે વર્ષોથી આને કોઈએ સફાઈ કરી નથી. સીતાજીને થયું આટલી ગંદકી છે અને હું સાફ કરું. એક હાથમાં ધનુષ ઉઠાવી લીધું અને સફાઈ કરી અને પછી ધનુષ ત્યાં મૂકી દીધું. પૂજાનો સમય થયો. મહારાજ જનક જેવા ત્યાં ઉપસ્થિત થયા. જનકજીએ જોયું કે અહીંયા જે ધૂળ લાગેલી હતી ધનુષ નીચે, આ કોણે સફાઈ કરી? ત્યારે એની જે માતા છે, સીતાજીના જે માતા છે, એને કીધું કે આ સફાઈ કરવાનું તો આજે મેં સીતાને કીધું. સીતાને પૂછવામાં આવ્યું સફાઈ કેવી રીતે કરી, એટલે ધનુષ ઉઠાવી. મહારાજ જનકે જ્યારે જોયું કે સીતા ધનુષ ઉઠાવવા માટે સક્ષમ છે, અને ત્યારે એને પ્રણ લીધેલું કે સીતા જો શિવ ધનુષને ઉઠાવી શકે તો એનો જે પતિ થશે એનામાં કમસે કમ એટલી શક્તિ તો હોવી જોઈએ કે આ શિવ ધનુષને ઉઠાવી શકે. અને એને સ્વયંવરનો નિયમ બનાવી દીધો કે જે વ્યક્તિ શિવ ધનુષ ઉઠાવી એની ઉપર પ્રત્યંચા ચડાવશે એ વ્યક્તિ સીતાનું પાણી ગ્રહણ કરશે. અને એમના માટે યોગ્ય વર શોધવા માટે જનક મહારાજે આ ધનુષ યજ્ઞનું આયોજન કર્યું છે. આ કથા વિશ્વામિત્રજી ભગવાન રામને સંભળાવે છે સીતાજીના વિષય. અને એ ધનુષ યજ્ઞ થઈ રહ્યો હતો અને એના બીજા દિવસે સ્વયંવર હતો. અને નિયમ એ છે કે ક્ષત્રિય કુળમાં જે કન્યાઓ છે એ પોતાના કુળદેવીનું પૂજન કરવા જાય છે. તો આજે સીતાજી બગીચામાં આવ્યા છે માતા ભવાની દુર્ગાની પૂજા કરવા માટે. સીતાજીનો ત્યાં પ્રવેશ. સ્વામીજી લખે છે તેહી અવસર સીતા એની સુંદરતા જોઈ અને સખી આશ્ચર્યચકિત થઈ. જેનું વર્ણન આખું જનકપુર કરે છે, લાગે છે ઈ આ બે છે.
આખી નગરીના મુખે જેનું નામ ચડ્યું છે રામ. અને આવી અને સીતાજીને કહે છે કે સીતાજી પૂજન ઘડી છોડી દો, જોવા જેવી એક વસ્તુ આવી છે. પૂજન તો પછી થયા કરશે પણ ઈ દર્શન પછી નહીં થાય. સીતાજી કે છે કોણ થયું છું ઈ તો કે. બે સુંદર રાજકુમાર જેની ચર્ચા આખી જનકપુરી કરે છે અત્યારે અહીંયા બગીચામાં છે. શા માટે આવ્યા છે? બગીચો જોવા આવ્યા છે. સુંદર કિશોર વય છે, એક શ્યામ છે એક ગૌર છે. તો સીતાજી કે એમ નહીં, આમ તો બરાબર વર્ણન કરે. ત્યારે સખી કહે છે ગીરા અનયન નયન બિન વાણી, એનું વર્ણન થાય એમ નથી. કારણ આંખે એને જોયા છે પણ એ આંખને મોઢું નથી, અને મુખેથી જો એનું વર્ણન કરું તો મુખ ને આંખ નથી. એનું વર્ણન કરવું કેવી રીતે? કારણ કે એને જોવા રહું તો વાણી બંધ થઈ જાય અને જો વર્ણન કરું તો આંખ બંધ થઈ જાય. અદ્ભુત રૂપ છે એ સીતા, એનું વર્ણન રહેવા દે. તું આવીને જોઈ લે એકવાર એને રૂબરૂ, એટલે તને ખબર પડી જશે એની સુંદરતા શું છે. સીતાજી ચાલતા ચાલતા એ બાજુ જાય છે પોતાની સખીઓ સાથે. હવે આઠ સખીઓ સીતાજી, નવ સ્ત્રીઓ ચાલે છે. ગોસ્વામીજી કહે છે કંકણ કિંકિની નોર ધોની સોની ક્ષત્રિયનો ગુણ છે.
પણ મન જાય છે એનો અર્થ હા, માની લો કે કોઈ રઘુવંશી નું મન કોઈ સ્ત્રીમાં ગયું તો નિશ્ચિત એની પત્ની ભાવની હોય તો વિશ્વાસ. રામ બોલે છે સ્વયં ભગવાન. લખન સમજી ગયા કે ભાઈ નું મન આકર્ષિત થયું છે, પણ ભાઈ આકર્ષિત થાય તો થોડો મેળ પડે, અમે ભાભી આકર્ષિત થવા જોઈએ. બે નું મૂળ જો બને તો લક્ષ્મણજીએ કીધું કે હાલો અહીંથી. હે રામ કે પણ અહીં મને જોવા દે, તને વાંધો હશે. ઈ કે તૈયાર થઈને આવવું પડશે, કારણ કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ. હે ઇંગ્લિશ કહેવત છે, તો તમને હું થોડાક તૈયાર કરી દઉં. લઈ જાય એક કુંજની અંદર અને ભગવાનનો શિંગાર કરવા માંડ્યા. રામ કે આ હું કરે છે? તે ભગવાન છો ને, ચૂપચાપ ઉભા રહ્યો, પૂજારી હું છું, ડ્રેસિંગ કેવું કરવું એ મને ખબર પડે. હે ચૂપચાપ તો ઉભા રહી જાઉં. લક્ષ્મણજી એવી સુંદર યોજના બનાવી છે, આ બાજુ ભગવાનનો શિંગાર કરે છે, આ બાજુથી સીતાજી આવે, અને બરાબર એ જ સમય આ બાજુથી સીતાજીનું આવવું અને અહીંથી કુંજમાંથી ભગવાન રામને બહાર કાઢવાનું. એક સમય ગોતી ભગવાન રામને પ્રગટ કર્યા, પણ સીતાજી ચાલતા આવે એની આગળ એક સખી ચાલે છે જેણે પહેલા આ બેને જોયા હતા. જેવું એ સખીએ જોયું કે સામે રામ છે, સખી તરત હટી ગઈ સાઈડમાં, અને સીતાજીની દ્રષ્ટિ ભગવાન રામ ઉપર, રામ લક્ષ્મણની હાનુ જોવે છે અત્યારે. અને આ રીતે રામચરિત માનસની એક મર્યાદા વિચારણી હશે. જો માનસ ટીકાકારો લખે છે કે જ્યાં સુધી રામ અને સીતાના ચાર ફેરા ન થઈ ગયા ને, ત્યાં સુધી બેએ એક દ્રષ્ટિથી એકબીજાને હામો ન જ જોયું. રામ સીતાને જોવે તો સીતા એની સખી સામે જોવે, પછી સીતા જ્યારે રામને જોવે તો રામ લક્ષ્મણ સામે જોતા હોય. એક દ્રષ્ટિ બેની થઈ નથી જ્યાં સુધી વિવાહ ન થયા ત્યાં સુધી. ભલે બગીચામાં ગયા, એકબીજાને જોયા, પણ કોઈ મર્યાદા ભગવાન નથી ચૂક્યા. એટલે જ હનુમાનજી મહારાજ ભાગવતના પંચમ સ્કંદમાં કહે છે, ભગવાન રામનો અવતાર શું કામ થયો છે? મર્ત્ય લોકે અમર્ત્ય શિક્ષણ, આ સંસારને મર્યાદાની શિક્ષા આપવા માટે, લોક ધર્મની શિક્ષા આપવા માટે ભગવાન આચરણ કરીને બતાવે છે. આપની આચરેતી પ્રભુ જગતે શીખાય, પોતે આચરણ કરીને આ સંસારના જીવોને શિક્ષા આપે છે. સંબંધ કેવી રીતે બને છે, પ્રેમ કેવી રીતે જાગૃત થાય છે. રામને જોઈ અને સીતાજી આંખ બંધ કરી દે છે. ઓલી સખી વારંવાર કહે છે, વૈયા જા હે હમણાં તું જો, વારંવાર કહે છે આંખ ખોલ સીતા, જલ્દી તું જોઈ લે એને. પણ સીતાજી આંખ ખોલતા નથી, કારણ કે એ સમજે છે વારંવાર જોવું, ભલે આપણને કોઈની સુંદરતા ગમી ગઈ હોય પણ વારંવાર એને જોયા કરવી ને, પછી એમાં આપણા ટકા નીકળી જાય. સીતાજીએ કીધું વારંવાર જોવું એ મર્યાદાનું ઉલ્લંઘન છે. સીતાજી આંખ બંધ કરી, પણ એનો મૂળ ભાવ વાલ્મીકિજી કહે છે કે એક વખત રામને જોયા પછી દ્રષ્ટિમાં સંસારનો બીજો કોઈ વિષય આવે નહીં, એટલે એ જ રામના રૂપને પોતાના હૃદયમાં ઉતારી લીધું. સીતાજીએ મારી હામો તો જોયું નથી, મનોમન લખન પ્રાર્થના કરે છે, દેવી આંખ ખોલો અને જરા કૃપા દ્રષ્ટિ અમારી ઉમરી નાખો. લક્ષ્મણજીના નિવેદનથી સીતાજી આંખ ખોલી, લક્ષ્મણજીની ઉપર કૃપા કરી અને સખી કહે છે હવે આવો અહીંથી. સીતાને જવાની ઈચ્છા નથી, વારંવાર સીતા પાછળ જોવે તો સખીઓ પૂછે સીતા પાછળ શું છે? તો કે જો પેલું હરણ જાય છે, અહીંયા ફૂલ છે, હરણ અને ફૂલના બામે એક એક દ્રષ્ટિ સીતાજી રામને જોવે છે. અને આ રીતે મંદિરની અંદર આવી અને માતા દુર્ગાને પ્રાર્થના કરે છે. એ ચોપાઈની અંદર આપણે સ્તુતિ કરી નાખીએ એની. જય જય ગિરિવર રાજ કિશોરી, ચંદ ચકોરી,
મૂર્તિમાંથી પ્રકટ થયા અને કેમ નો સંસારના કામ વાસનાઓથી જોડાયેલા જે પ્રેમ લગ્નો છે ને એની કથા નથી. તુલસીદાસજી આ પ્રેમ કથાને એટલે ગાય છે કારણ કે આ કથાને સાંભળવાથી જીવ જન્મ મૃત્યુના ચક્રને પાર કરી જાય છે. ઈ કથા છે. ઘણા મનમાં વિચારે કે લવ સ્ટોરી આ કથામાં શું કરે છે? હોય આ સંસારની એવી પ્રેમ કથાઓ છે જેને ગાવાથી આત્મા મુક્તિને પ્રાપ્ત કરે છે. લખનને રામને આશીર્વાદ આપી અને એ દિવસમાં જ્યારે શયન કરવા બંને ભાઈઓ જાય છે ત્યારે લક્ષ્મણ રડે છે. રામે પૂછ્યું, લખન તને શું થયું? પાછું વયું જવું થયું ત્યાં યાદ આવે છે માતા પિતાની? લખન કે એવું નથી, પણ આજ સુધી હું તમારા ચરણ દબાવતો હતો, મને વિશ્વાસ છે ધનુષ તમારા જે તૂટવાનો છે. હે ને, કારણ કે આગળના 27 ત્રેતાયુગમાં તમે તોડી ચૂક્યા છો આ ધનુષને, આ 28મી વારે તમે તોડવાના છો. કાંઈક ભૂસુંડી હજુ તો કહી દીધું જ પહેલા આખી રામ કથા. 28મી વારે ધનુષ તમે તોડવાના છો, પણ લોચો એ થાય કે જયારે ભાભી આવશે પછી મારી સેવા વહી જાય. કારણ કે લક્ષ્મણ સેવક છે. ભગવાને કીધું તું અત્યારથી હું કેમ ટેન્શન લઈશ? હજી ધનુષ તૂટ્યું નથી, લગ્ન થયા નથી, આપણે અયોધ્યા ગયા નથી. પણ લખન કે નહીં, પાણી પહેલા પાળે બાંધવી હારી. ભગવાન કે બે એક એક ચરણ ની કરજો સેવા, વેચી દીધી ભગવાને. લખન કે તો વાંધો નહીં. રાત્રિ એ બંને ભાઈઓ શયન કર્યું. આગળના દિવસની સવારે બંને ભાઈઓ વિશ્વામિત્રજી સંધ્યા વંદન કરી અને પરવારે છે અને જનકપુરના જે પુરોહિત છે શતાનંદજી વિશ્વામિત્રજીને બોલાવવા આવે છે યજ્ઞમાં જવા તૈયાર. વિશ્વામિત્ર સાથે જ્યારે ભગવાન રામે ધનુષ યજ્ઞમાં પ્રવેશ કર્યો આખી મિથિલાની દ્રષ્ટિ કેવલ રામ ઉપર. બધા ભગવાનને જોઈ રહ્યા છે. જનક મહારાજે જ્યારે જોયું કે જેની રાહ હતી એ ત્રણેય વ્યક્તિઓ આવી રહ્યા છે, વિશ્વામિત્રજીને જઈને પ્રણામ કર્યું. પણ આ સમયે રામે જે પોતાની માયા પ્રકટ કરી છે, હે અદ્ભુત માયા. ભગવાન રામ યજ્ઞશાળામાં પ્રવેશ કરે છે અને એ સમયે ગોસ્વામીજી કહે છે, જીન કે રહી દર્શન કર્યા પછી એમને શ્રેષ્ઠ સુંદર આસન આપવામાં આવે છે.
અને આસન ઉપર ત્રણેય બિરાજમાન થાય છે. વિશ્વામિત્રજી કહે છે, બલિ રચના મુનિ નૃપસન કહેવું. વિશ્વામિત્રજી કીધું, બહુ સુંદર તમારું આયોજન છે. અને જયારે વિશ્વામિત્રજીએ કીધું કે તમારું આયોજન સુંદર છે, રાજાને બહુ સુખ થયું. કારણ હવે વર્ણનમાં ટાઈમ નથી, એટલે ખાલી એક સિદ્ધાંત જાણી ગયો કે આ સંસારની અંદર જે સાધુઓ દ્વારા પ્રશંસા થાય, એ જ પ્રશંસા સાચી પ્રશંસા છે. અને બાકી કોઈ આપણા વખાણ કરે તો સમજી લેવું કે આપણો મોટામાં મોટો દુશ્મન છે. કોઈ સાધુ એમ કહી દે તમે મહાન છો તો સમજો કે ખરેખર તમારામાં કંઈક છે. પણ આપણી સોસાયટી વાળા 50 જણા મળીને કે પ્રભુ તમે બહુ મહાન છો, તો આપણી ભાષામાં કહું ને તો એ 50 એ 50 ને ગોળીએ દેવા જેવા. કેમ? મહાન કરીને આપણો અહંકાર એટલો વધારી દે ભક્તિ માર્ગમાંથી આપણું પતન કરાવી દે તો હેઠા ન બેહે. ના, તમે જ મહાન, ભજન કરવા નો દે. પણ વિશ્વામિત્રજીએ જયારે જનકને કીધું ભલી રચના તમારું આયોજન બહુ સુંદર છે, ત્યારે જનકના મનની અંદર આનંદ થયો. અને એ સમયે સીતાજી પ્રવેશ કરે છે. ચલી સંગલે સખી સયામી, ઉપસ્થિત થયા છો, તમે બધા રાજાઓ ચંદ્રની સમાન છો. બધાને જોઈ આપણી ઉપમા ચંદ્ર સાથે હતી, પણ એને ખબર નથી આ જ્ઞાનની ભૂમિ છે. અહીંયા બોલવામાં બધા એક્સપર્ટ છે, એ વખાણમાં નિંદા ને નિંદામાં વખાણ કરી નાખે, એને વ્યાજસ્તુતિ અલંકારનો ઉપયોગ કર્યો. અને જનકપુરના બંદીઓ કહે છે તમે બધા ચંદ્રની સમાન છો, કારણ કે તમારી વચ્ચે સૂર્યવંશનો સૂર્ય બેઠો છે. ચંદ્રને પોતાનું તેજ નથી, એ સૂર્ય પાસેથી ઉધાર લે છે. એમ એ રાજાઓ તમારી અંદર જે બળ છે ને, એ તો આ રામ પાસેથી ઉધાર આવેલું છે. કોઈને સીધું ન કહેવાય એટલે એને ખરાબ ન લાગે. 38 ભાષામાં રાજાઓનું આ રીતે સ્વાગત. અને અનેક અભિમાની રાજાઓ હતા, અમે તોડી નાખશું,
કોઈકે હું તોડી નાખીશ. પણ જ્યારે કન્યાનો વિવાહ હોય ને ત્યારે એનું કુળ ગોત્ર અને જન્મની કથા કહેવામાં આવે છે. સીતાજીના જન્મની કથા જ્યારે સાંભળી કે આ ભૂમિજા છે, ભૂમિથી ઉત્પન્ન થઈ છે, તો રાજાઓએ કીધું કે આપણે તો મહીપ છીએ, આ ધરતીના રાજાઓ અર્થાત આ ધરતીના પતિ છીએ, અને એ સંબંધે તો સીતા આપણી પુત્રી થાય અને પુત્રી સાથે વિવાહ કરવા તો પાપ છે. સજ્જન રાજાઓ હટી ગયા સ્વયંવરમાંથી. પણ ઓલા જે દુષ્ટ હતા એણે કીધું તમારે જાવ જ જાઓ, બાકી અમે તો તોડી નાખશું. એક જ વાત મોઢામાં તોડી નાખશું. જે માણસ ખરેખરો ક્ષત્રિય હોય ને એ કામ કરી નાખે ને પછી બોલે, અને અહંકારી હોય ને એ પહેલા ફેલાવો કરી નાખે. ભાઈ થાય કે ન થાય એ ભગવાન જાણે. મહારાજ જનકે કીધું, બંદીજનોને સૂચના આપી, બંદીજનોએ કીધું રાજાઓ આવો વારા ફરતી એક પછી એક, અને ધનુષ ઉઠાવો. એક પછી એક રાજા આવે છે અને આવતા આવતા મનમાં ગણપતિજીને માનતા કરે છે. ગણપતિજી તમને 100 મણ લાડુ ચડાવીશ, ધનુષ મારાથી ઉપડી જવું જોઈએ. અને બીજી માનતા તરત મનમાં કરે 200 મણ લાડુ આપીશ, જો મારથી ન ઉપડે તો આમાંથી કોઈથી ન ઉપડવું જોઈએ. ઓલા બધા રાજાઓ ત્યાં બેઠા બેઠા વિચાર કરે કે અમે બધા 100 મણ લાડુ ચડાવશું, આનાથી ન ઉપડવું જોઈએ. હવે વિચાર કરો, ઓલાના 200 મણ થયા, ઓલા કેટલા રાજાઓ હતા? ગણપતિ સાંભળે કોનો? માનતા ઉપર માનતા હું ચાલુ થઈ મનમાં, ને બારે બળ દેખાડવાનો પ્રયાસ. ધનુષ પાસે જાય, ધનુષને ઉઠાવવાની વાત તો દૂર, એને હલાવવાની તે ક્ષમતા આ કોઈ રાજાઓમાં હતી નહીં. એક પછી એક રાજાઓ આવ્યા, જેનો વારો આવે એ માનતા કરે અને લાડવા મણમાં વધતા જાય. ઓલા એ 100 મણની માનતા કરે, આ 200ની કરે, આણે 200ની કરે, તેની પછી વાળો 400ની કરે. ગણપતિ કન્ફ્યુઝ થઈ ગયા, આટલા લાડવાનું કરીશું? પણ ગણપતિને ખબર હતી આ કઈ સફળ તો થવાનું નથી અને આ કઈ મને લાડવા દેવાના નથી. મનમાં ખોટી યોજનાઓ કર્યા કરે છે, આના મનુષ્યનો સ્વભાવ છે. 10 રૂપિયાનું નાળિયેર આપીને 10 લાખનું કામ કઢાવવું ભક્તિમય બિઝનેસ? આ આપણો ધંધો છે, કારણ કે ધંધો મગજમાં ગરી ગયો. એને મંદિરે જાવી તોય ધંધો, ઓફિસમાં તો ઠીક છે, ઘરે ધંધો. બધા રાજાઓ એક ધનુષ જયારે બધા વારા ફરતી આવ્યા અને કોઈનાથી ધનુષ ઉઠ્યું નહીં. ગોસ્વામીજી કહે છે, વચન સતી મન જૈસે એક સાથે 10,000 રાજાઓ ઉભા થયા અને 10,000 રાજાઓ એક સાથે બળ લગાવ્યું અને છતાં ધનુષ થયું નહીં. અમુક અમુક ધનુષ આરે ટીંગાઈ ગયા, બે હાથથી હતું એટલું જોર કરી ધનુષ્યની જગ્યાએ તલવાર ખસતો નથી.